નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક અને હું છું સંજીવની. ઝી 24 કલાક બદીઓને ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પછી એ બદી હોય તંત્રમાં કે સમાજમાં. હંમેશા પ્રજાના પ્રશ્નો ઉઠાવવાનો અમે પ્રયાસ કરી રહ્યા છે અને આ જ પ્રયાસના ભાગરૂપે ઝી 24 કલાકે ભ્રષ્ટાચારના ભોરિંગને તમારી સામે લાવવા જઈ રહ્યું છે. ન અપોઇન્ટમેન્ટ, ન લાઇન, પૈસા હોય તો બધું જ ફાઇન. ન નિયમોની કોઈ ઝંઝટ, ન કાયદાની કોઈ ખટપટ. જો ચૂકવશો બમણા દામ તો થઈ જશે આસાનીથી કામ, કારણ કે વર્ષોથી ત્યાં લૂંટનો ખુલ્લો ખેલ ખેલાઈ રહ્યો છે. એવી તો મિલીભગત રચાતી આવી છે કે સામાન્ય લોકો બિચારા ધક્કે ચડે છે અને કેટલાક પૈસા આપી આસાનીથી કામ કઢાવી લે છે. આ 401 એક જગ્યાએ નથી, પરંતુ રાજ્યના લગભગ તમામ શહેરોમાં લૂંટનો આ ખેલ ચાલી રહ્યો છે. ક્યાં લૂંટનો ખેલ રચાયો છે, કોણ કોણ છે અને કયા ક્ષેત્રમાં આ પ્રપંચ પ્રજાને પરેશાન કરી રહ્યું છે, તેના પર જ જોઈએ અમારી વિશેષ રજૂઆત, લૂંટનો ખુલ્લો ખેલ. ઝી 24 કલાકે એક મહાઅભિયાન હાથ ધર્યું છે. આરટીઓમાં ચાલતા લૂંટના ખેલનો મહાપર્દાફાશ ઝી 24 કલાક કરી રહ્યું છે. જનતાની પરેશાનીનો અવાજ હવે ઝી 24 કલાક બનશે. ઝી 24 કલાક પૂછશે તંત્રને આકરા સવાલ. શું આરટીઓના આખા તંત્રને ખાઈ ગઈ છે ભ્રષ્ટાચારની ઉધઈ? શું આરટીઓમાં એજન્ટ રાજને છેક ઉપરથી આશીર્વાદ મળે છે? કોણે આપ્યો આરટીઓને ઉઘાડી લૂંટનો પરવાનો? જવાબદારોએ આપવો પડશે જવાબ. આજે થશે એક એક ચહેરા બેનકાબ. આજે એક એક લૂંટારાઓનો કરીશું પર્દાફાશ. પ્રજાને સુવિધા સવલતો મળશે ત્યાં સુધી લડત કોઈ પણ ચરમબંધીને નહીં આવે પક્ષવામાં. ઝી 24 કલાકની જનતા માટે લડાઈ શરૂ થઈ ગઈ છે. આરટીઓને કોણે હોમ્યું છે ભ્રષ્ટાચારના દૂષણમાં? કોણ છે આરટીઓમાં કાળા ખેલના કૌભાંડી? આ તમામ પર્દાફાશ કર્યો છે ઝી 24 કલાકે. જી હા, એજન્ટ રાજ ચાલી રહ્યું છે અને આ જ પર્દાફાશ ઝી 24 કલાક કરી રહ્યું છે. આરટીઓમાં ચાલતા લૂંટના ખેલનો આજે મહાપર્દાફાશ થશે. લૂંટનો ખુલ્લો ખેલ, આ લૂંટનો ખેલ ખેલાય છે આરટીઓમાં. રાજ્યની તમામ આરટીઓમાં ભ્રષ્ટાચાર ફૂલો ફાલ્યો છે. બે રોકટોક એજન્ટો અધિકારી સાથે મળી પ્રજાને લૂંટી રહ્યા છે. પ્રજા જો નિયમ અનુસાર અરજી કરી કામ કઢાવવાની કોશિશ કરે છે તો તેઓને ધક્કે ચઢાવવામાં આવે છે. સૌ પ્રથમ વાત કરીએ અમદાવાદ આરટીઓની, તો અહીં બે રોકટોક એજન્ટો પોતાની મનમાની ચલાવે છે અને તે પણ અધિકારીઓની રહેમ નજર હેઠળ. ત્યારે અહીં ટેન્શન નહીં લેવાનું, માત્ર મો માંગ્યા દામ આપો અને કામ ફટાફટ થવા લાગે છે. આ કામ હોય લાયસન્સ કઢાવવાનું કે પછી હોય નંબર પ્લેટ બદલાવવાનું. પૈસા આપો, કામ જેમાં આખો દિવસ લાગે છે તે કલાકમાં કરાવીને જતા રહો. આરટીઓ કચેરીમાં ચાલતા ગોરખ ધંધાનો પર્દાફાશ. આરટીઓ કચેરી બની એજન્ટોનો અડ્ડો. કામ કરાવવા માટે બોલાય છે ભાવ. જો સેટિંગ નહીં તો ધક્કા ખાવા રહેજો તૈયાર. અમદાવાદની આરટીઓ કચેરીમાં ચાલે છે લોલમ લોલ. આરટીઓ કચેરીમાં ચાલતા એજન્ટ રાજનો ઝી 24 કલાકે પર્દાફાશ કર્યો છે. આરટીઓ કચેરીમાં કામ માટે આવતા અરજદારો એજન્ટ રાજમાં લૂંટાઈ રહ્યા છે. અરજદારોની ગરજનો લાભ એજન્ટો ઉઠાવી રહ્યા છે અને વિવિધ કામ માટે તગડો ચાર્જ વસૂલી રહ્યા છે. આરટીઓ કચેરીમાં પ્રવેશ કરતા જ આંગળીના વેઢે ગણી શકાય તેટલા સરકારી કર્મચારીઓ ઓફિસમાં જોવા મળે છે, જ્યારે એજન્ટોનો જાણે રાફડો ફાટ્યો છે. અમદાવાદ આરટીઓ કચેરીમાં દરરોજ હજારો અરજદારો લાયસન્સ, આરસી બુક અને નંબર પ્લેટ સહિતના કામો માટે આવતા હોય છે. આ લોકો જો કાયદેસર કામ કઢાવવા જાય તો વારંવાર ધક્કા ખાવા પડે છે, પરંતુ જો એજન્ટો પાસે કામ કરાવે તો ચપટી વગાડતા જ કામ થઈ જાય છે.
પરંતુ આ માટે એજન્ટો વસૂલે છે મો માંગ્યા રૂપિયા. કેમ કે એજન્ટો અને આરટીઓ કચેરીના અધિકારીઓ વચ્ચે છે સાઠગાંઠ. ઝી મીડિયા દ્વારા આરટીઓમાં ચાલી રહેલી કામગીરી અંગે જણાવવામાં આવ્યું તો અહીં સરકારી કર્મચારીઓ કરતા એજન્ટ વધારે ધ્યાને આવ્યા. ઝી મીડિયાના કેમેરામાં ઘણા એજન્ટો તો કર્મચારીઓની ખુરશી પર બેઠેલા જોવા મળ્યા. આરટીઓ દ્વારા અનેક પરિપત્રો બહાર પાડવામાં આવ્યા છે, જેમાં આરટીઓ દ્વારા અનેક નિયમો પણ બનાવાયા છે, પરંતુ આ નિયમો માત્ર ને માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. સંજય ટાક સાથે મિતેશ ગોહિલ, ઝી મીડિયા, અમદાવાદ. આરટીઓ કચેરીમાં ચાલતા ગોરખ ધંધાનો ઝી મીડિયાના સ્ટિંગ ઓપરેશનમાં પર્દાફાશ થયો છે. હાલ વાહનોમાં હાઈ સિક્યુરિટી રજિસ્ટર્ડ નંબર પ્લેટ બદલવાનું કામ ચાલી રહ્યું છે. વાહન વ્યવહાર વિભાગ તેની 15 ફેબ્રુઆરીએ અવધિ પૂરી થવાની હતી તેને લંબાવી અને 31 માર્ચ કરી છે, પરંતુ સરકારી કર્મચારી કામ કરતો નથી તે રાહ જોઈ છે કે એજન્ટો તેમના માટે દામ લાવે, અને દામની લાલચમાં હકદાર લાઇનોમાં કલાકો ઉભો રહે છે અથવા તો ધક્કા ખાવા મજબૂર બને છે. નંબર પ્લેટ બદલાવવામાં કઈ રીતે એજન્ટો ચપટીમાં કામ કરી આપે છે અને કેટલા દામ વસૂલે છે, આ તમામ બાબત અમારા કેમેરામાં કેદ થઈ ગઈ છે. સરકારે નિયમ બનાવ્યો છે કે દરેક વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવી, જેથી નંબર પ્લેટ લગાવવા દરરોજ હજારો અરજદારો આરટીઓ કચેરીમાં આવે છે. અને જો કોઈ વાહન ચાલકને ટુ વ્હીલરમાં નંબર પ્લેટ લગાવી હોય તો કાયદેસર પ્રક્રિયાના રૂપિયા 140 થાય છે અને ફોર વ્હીલરની નંબર પ્લેટ માટે 400 રૂપિયા થાય છે. પણ જો તમે એજન્ટ મારફતે નંબર પ્લેટની પ્રક્રિયા કરો તો લૂંટાઈ જશો, કેમ કે ટુ વ્હીલરમાં નંબર પ્લેટ માટે એજન્ટો લે છે 800 થી 1000 રૂપિયા, તો ફોર વ્હીલર માટે વસૂલે છે 1200 થી 1500 રૂપિયા. આમ જો તમારે કાયદેસર નંબર પ્લેટ લગાવી હોય તો ઓછા રૂપિયામાં કામ થઈ જાય, અને જો એજન્ટ મારફતે કામ કરાવો તો ખિસ્સા ખંખેરાઈ જાય. આ એજન્ટો કઈ રીતે અરજદારો પાસેથી રૂપિયા ખંખેરે છે તે અંગે અમારા સંવાદદાતાએ સ્ટિંગ ઓપરેશન કર્યું અને કેમેરાની સામે એજન્ટ બેફામ રૂપિયા માગતો ઝડપાઈ ગયો. નંબર પ્લેટ માટે ચેન્જ કરાવવા માટે હવે અમારા રિપોર્ટરે વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં તપાસ કરી તો ત્યાં પણ એજન્ટ રાજ જ ચાલતું હોવાનું ધ્યાને આવ્યું. અહીં પણ એજન્ટે ઝડપી કામ માટે વધુ રૂપિયા માંગ્યા. આમ વાહનોમાં નંબર પ્લેટ બદલવા એજન્ટોનું અધિકારીઓ સાથે એટલી હદે સેટિંગ છે કે કાયદેસર નંબર પ્લેટ બદલવા આવેલા અરજદાર લાઇનમાં જ ઊભા રહે છે અને એજન્ટ સાથે સેટિંગ કરનાર 1 કલાકમાં કામ પતાવી ચાલ્યા જાય છે. સંજય ટાક સાથે મિતેશ ગોહિલ, ઝી મીડિયા, અમદાવાદ. જે પ્રકારનો રિપોર્ટ અત્યારે આપે જોયો તે મુજબ માત્ર HSRP નંબર પ્લેટ બદલવા માટે જ નહીં, પરંતુ જો તમારે લાયસન્સ કઢાવવું હોય તો પણ અમદાવાદમાં આરટીઓમાં એજન્ટોનું અધિકારીઓ સાથે ચાલે છે સેટિંગ. અધિકારીઓ અને એજન્ટ વચ્ચેની સાંઠગાંઠને કારણે લાયસન્સ કઢાવવા માટે રીતસરના 6000 થી 8000 રૂપિયા સુધીના ભાવ બોલાય છે.
અમદાવાદની આરટીઓ કચેરીમાં તમે લાયસન્સ કઢાવવા માટે જતા હોય તો ચેતજો, કેમ કે જો તમે કાયદેસર પ્રક્રિયાથી ટુ વ્હીલરનું લાયસન્સ કઢાવશો તો 700-900 રૂપિયામાં કામ પતી જશે અને ફોર વ્હીલરના લાયસન્સ માટે 1450 રૂપિયા થશે. પણ જો તમે એજન્ટનો સહારો લેશો તો લૂંટાઈ જશો, કેમ કે ટુ વ્હીલરનું લાયસન્સ કઢાવવા એજન્ટ 2500 રૂપિયા વસૂલે છે અને ટુ વ્હીલર અને ફોર વ્હીલરનું લાયસન્સ કઢાવવા માટે 6-8 હજાર રૂપિયા ચૂકવવા પડશે. સમયના અભાવે ઝડપથી લાયસન્સ કઢાવવા આવતા અરજદારો એજન્ટની જાળમાં ફસાઈ જાય છે. ઝી મીડિયાના સ્ટિંગ ઓપરેશનમાં એજન્ટ અને અરજદાર વચ્ચેની ચોંકાવનારી વિગતો સામે આવી છે. એક દિવસ થાય કે એક કલાક માં પતી જાય તરત જ? તો આ રીતે અમદાવાદ આરટીઓ કચેરીમાં લાયસન્સ કઢાવવા આવતા અરજદારો ખુલ્લેઆમ એજન્ટ અને કર્મચારીઓની સાઠગાંઠ વચ્ચે લૂંટાઈ રહ્યા છે. સમગ્ર મામલે જાણવા છતાં અમદાવાદ આરટીઓ અજાણ હોવાનો ડોળ કરી રહ્યા છે. સંજય ટાક સાથે મિતેશ ગોહિલ, ઝી મીડિયા, અમદાવાદ. હવે અમે તમને બતાવીશું અમદાવાદ આરટીઓની ખરેખરની પરિસ્થિતિ. કેમ અરજદારો એજન્ટને ઉઘાડી લૂંટનો ભોગ બને છે, કેમ પૈસા આપીને ખુદ લૂંટાય છે અરજદારો, એવી તો શું લાલ્યાવાડી છે કે આરટીઓ કચેરીમાં અરજદારો પોતાનું કામ કઢાવવા માટે એજન્ટનો સહારો લે છે, જોઈએ અહેવાલમાં. આરટીઓ કચેરીમાં લાલિયાવાડી, અરજદારો સાથે કર્મચારીનું ઉદ્ધતાઈ ભર્યું વર્તન. અરજદારો ચડે છે ધક્કે, અમદાવાદ આરટીઓ કચેરીમાં કોઈ પણ કામ માટે આવતા અરજદારોને માહિતી મેળવવા માટેની કોઈ વ્યવસ્થા જ નથી. જનસંપર્ક અધિકારીની ઓફિસ છે, પણ જનસંપર્ક અધિકારી અરજદારોને ખો આપે છે અને અન્ય અધિકારી પાસે અરજદાર જાય તો તેની સાથે ગેરવર્તણૂક કરાય છે અને માર્ગદર્શન આપવાની જગ્યાએ માત્ર સાઇન બોર્ડ બતાવવામાં આવે છે. અમારા રિપોર્ટરે કર્મચારીને બેઝ કઢાવવા માટે પૂછ્યું તો આમ તેમ ધક્કા ખવડાવ્યા અને પછી યોગ્ય જવાબ ન આપ્યો. જાદવબેન, હવે તમે અમે કીધું 4 નંબર, અમે ત્યાં ગયા, પછી બાજુ ત્યાંથી 4 નંબરમાં મોકલે, 4 નંબરમાંથી પાછા તમારી પાસે ફરીને આવ્યા. તમે મને પૂછો એ બધું મેં કીધું, તો તમે એ પ્રમાણે ફોરો ના કરો તો મને શું કામ પૂછો છો? અરે એવું નહીં, અમે ત્યાં જ ગયા, ત્યાં પેલું કાચા લાયસન્સ માટે. કાચા લાયસન્સ માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લીધી છે તમે? ના, એ નહીં લીધી. તો પછી એપોઇન્ટમેન્ટ વગર જ આવી ગયું? પેલું બોર્ડ મારેલું હોય, સામે બોર્ડ પર લખેલું છે બધું. આમ આરટીઓ કચેરીમાં એજન્ટો અને કર્મચારીઓની સાઠગાંઠ વચ્ચે અરજદારો પીસાઈ રહ્યા છે. ઘણી વાર એજન્ટો તો અધિકારીઓની પાસે પણ બેઠેલો જોવા મળે છે, ત્યારે આ સાઠગાંઠનો ઝી મીડિયાએ પર્દાફાશ કર્યો છે. જો કે આરટીઓ કચેરીમાં એજન્ટ રાજ ખતમ થાય અને અરજદારો ધર્મના ધક્કા ખાતા બચી જાય તે માટે જરૂરી પગલાં ભરાય તે મહત્વનું છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. ઝી 24 કલાકે અમદાવાદ આરટીઓને બેનકાબ કરી છે. અગાઉ
એજન્ટ રાજ ખતમ કરવા અનેક વખત દરોડા પાડ્યા, કડક પગલાં લેવાની વાત થઈ, પરંતુ આ વાતોની અસર થોડા દિવસો પૂરતી જ દેખાય. ફરી બિલાડીના ટોપની જેમ એજન્ટો આવી જાય છે અને ફરી લૂંટનો ખેલ ખેલાયો છે. અમે જ્યારે આરટીઓમાં આ અંગે પડતાલ કરી તો અનેક એજન્ટ કેમેરામાં કેદ થઈ ગયા અને કેમેરા સામે આવતાની સાથે જ સગેવગે પણ થવા લાગ્યા. આ બાબતથી આરટીઓના ઉચ્ચ અધિકારી પહેલા તો બચાવ કરતા નજરે પડ્યા, પરંતુ બાદમાં તેઓએ પણ કબૂલ્યું કે એજન્ટોનું રાજ છે અને પછી કહેવા લાગ્યા કે પગલા ભરીશું. આરટીઓમાં ચાલે છે એજન્ટ રાજ. આરટીઓના પરિપત્રની કોઈ અસર નહીં. નિયમોનું ક્યારે થશે અમલીકરણ? અમદાવાદ આરટીઓમાં ચાલી રહેલા ગોરખ ધંધાનો થઈ ગયો છે પડદફાશ. ઝી મીડિયાના અહેવાલમાં એજન્ટ રાજનો થયો પડદફાશ. સૌથી વ્યસ્ત રહેતી અમદાવાદ આરટીઓ કચેરીમાં ચાલી રહેલી કામગીરી અંગે ઝી મીડિયાએ મુલાકાત લીધી તો કેમેરામાં એવા દ્રશ્યો કેદ થયા જેમાં કર્મચારીઓ કરતા એજન્ટો વધુ જોવા મળ્યા. ઘણી જગ્યાએ તો કર્મચારીઓની ખુરશી પર જ એજન્ટો બેઠેલા હતા, જો કે કેમેરા જોઈને એજન્ટોએ ચાલતી પકડી હતી. આ જોતા સવાલ થઈ રહ્યો છે કે શું આરટીઓ કચેરી સરકારી કર્મચારીઓના આધારે ચાલે છે કે પછી એજન્ટોના સહારે. આ બાબતે ખુદ આરટીઓ એસસી પરમાર કહી રહ્યા છે કે એજન્ટ પ્રથા નાબૂદ કરવા વારંવાર પરિપત્ર બહાર પાડ્યો હોવા છતાં તેમનું અમલીકરણ થતું નથી. મારા અધિકારીઓ સ્ટાફને મેં સૂચનાઓ આપેલ છે કે આવો કોઈ બનાવ કે આવો કોઈ બને તો ચોક્કસ કાયદેસરની કાર્યવાહી કરવી, અને એવા કર્મચારી વિરુદ્ધ પણ જો મને રજૂઆત કરવામાં આવશે તો અમે એમના વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરીશું. આરટીઓ દ્વારા પરિપત્ર બહાર પડાયો હોવા છતાં બિન અધિકૃત રીતે એજન્ટો કચેરીમાં આવી જાય છે અને અરજદારો પાસેથી પૈસા પડાવે છે. આ અંગે આરટીઓ જણાવી રહ્યા છે કે આગામી દિવસમાં નવી પ્રથા લાવવામાં આવશે અને એજન્ટો કચેરીમાં ન આવે તેની તકેદારી પણ રખાશે અને સિંગલ વિન્ડો પ્રથાનું પણ અમલીકરણ કરવાનું જણાવી રહ્યા છે. બિન અધિકૃત વ્યક્તિઓ કચેરીમાં આવે નહીં, લોકોને ગેરમાર્ગે દોરે નહીં, લોકોના પાસેથી પૈસા પડાવે નહીં, એ માટે અમે પૂરતી તકેદારીની વ્યવસ્થા રાખવામાં આવેલી છે. અને મારા તમામ સ્ટાફ ઓફિસર્સને મેં સૂચનાઓ આપેલ છે કે આવા એજન્ટો તમારા ટેબલે કોઈ પણ કારણસર આવી જાય તો એમના કામ સ્વીકારવા નહીં, એમના કામ કરવા નહીં. આ ઉપરાંત ગેટ ઉપર પણ અમે સિક્યોરિટી, એક પીઆરઓ અને ક્લાર્ક કક્ષાના માણસને બેસાડ્યા છે, રજિસ્ટરમાં એન્ટ્રી કરીને જ એમણે અંદર આવવા દેવાના છે. સમગ્ર વાતની હકીકત જાણવા અમારા સંવાદદાતાએ HSRP નંબર પ્લેટ વિન્ડોની મુલાકાત લીધી. લાઇનમાં ઉભેલા લોકોએ પોતાની આપવીતી જણાવી. આ લોકોએ પણ અહીં એજન્ટ રાજ ચાલતો હોવાની વાત કરી. અમદાવાદ આરટીઓ ખાતે આવતા અનેક વાહન ચાલકો અને તેમાં પણ જો ખાસ વાત કરવામાં આવે તો HSRP જે નંબર પ્લેટ લગાવવાની વાત છે તેના માટે અનેક વાહન ચાલકો આવતા હોય છે, વહેલી સવારથી લાઇનમાં ઊભા રહેતા હોય છે, અનેક મુશ્કેલીનો સામનો કરતા હોય છે. ત્યારે અનેક જે વાહન ચાલકો આવી રહ્યા છે આપણે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું. હું આપને પૂછવા માગીશ, આપ શા કામમાં આવ્યા છો અને કેટલા સમયથી અહીંયા ઊભા છો? હું 1 વાગે અહીંયા આવ્યો હતો અને અત્યારે 3:30-4 થયા છે. લાઇન લાંબી છે અને ખસતી નહીં લાઇન. શા કામે આવ્યા છો? આ પેલા નંબર પ્લેટ જૂની હતી ને એ નવી લેવા માટે, રજીસ્ટ્રેશન કરાવીને. વાતો એવી છે કે માત્ર કલાકમાં કામ પતી જતા હોય છે, પરંતુ શું સ્થિતિ છે અહીંયા આરટીઓમાં? આવા સ્થિતિ તમારે સામે છે ને બધું જે કઈ છે. 3:30 કલાકથી અહીંયા ઊભા છે, કામ થાય છે કે નહીં એ તમે જોઈ લો, મારાથી કંઈ કહેવાય નહીં. એકચ્યુઅલી એની ઓનલાઈન જે પ્રોસેસ છે એના માટે કોઈને અવેરનેસ એ લોકો આપતા નથી. અહીંયા આગળ આવ્યા પછી એ લોકો એમ કહે છે કે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરાવવા પડશે, તો પહેલાં એ લોકો જઈને ડોક્યુમેન્ટ અપલોડ કરાવે છે, ત્યાર પછી એની ફીસ ભરવાની છે, જેની ફેસિલિટી ઓનલાઈનમાં છે તેમ છતાં આ લોકોને સર્વર સપોર્ટ કરતું નથી, અને એના માટે થઈને એ લોકો અહીંયા આગળ પબ્લિકને હેરાન કરે છે અને લાઇનમાં ઊભું રહેવું પડે છે. ઓછામાં ઓછા 4 કલાક લાઇનમાં ઊભું રહેવું પડે છે. જો માણસે લાઇનમાં ના ઊભું રહ્યો હોય તો અહીંયા એ લોકોના એજન્ટ બી ફરે છે, જે લોકો 500 રૂપિયાથી લઈને 850 રૂપિયા જ લઈને તમને સેમ ડે નંબર પ્લેટ રિપ્લેસ કરી આપે છે. જો એ ના કરાવી હોય તો તમારે લાઇનમાં 4 કલાક ઊભું રહેવું પડશે, એ પછી તમારે ઓનલાઈનનો સ્લોટ બુક કરવાનો અને એ અપોઇન્ટમેન્ટ લઈને ફરીથી અહીંયા આગળ નંબર પ્લેટ લગાવવા માટે આવવું પડશે. આ લોકોની પ્રોસેસ એવી રીતે બનાવી છે જેમાં પબ્લિકને હેરાન કરવા માંગે છે.
એ રીતે થઈ રહ્યું લાગે છે. એટલે કહેવાનો મતલબ કે જો તમે પૈસા ખર્ચો છો તો ઓન ધ સ્પોટ નંબર પ્લેટ લાગી જશે. ઓન ધ સ્પોટ નંબર પ્લેટ નથી લાગતી તો પણ એનો ઓપ્શન શું છે? મોદી સાહેબે ડિજિટલાઇઝેશન કર્યો છે એનો મિનિંગ શું છે? જો ડિજિટલાઇઝેશન હોય નહીં અને એ અહીંયા સર્વર સપોર્ટ નથી કરતું તો એનો મતલબ શું છે? જો એટલીસ્ટ એ કરી શકે તો હું ઓનલાઈન ઘરે બેઠા તો પેમેન્ટ કરી શકું છું. પછી મારે તો ઘરે ખાલી સ્લોટ બુક કરીને ખાલી નંબર પ્લેટ લગાવવા આવવા માટે મારે એક કલાક જ બગાડવો પડે છે. હું તમને પૂછવા માંગીશ, તમે શું કહેવા માંગતા હતા હમણાં? એકચ્યુઅલી જેમ આ ભાઈએ વાત કરી કે અહીંયા એજન્ટો ઘણા બધા ફરે છે, 500 થી લઈને 850 રૂપિયા ચાર્જ કરે છે, એમ કહે છે કે એક કલાકમાં અમે તમને નંબર પ્લેટ આપી દઈએ, જ્યારે અમે અહીંયા ફી ભરવા માટે 4 કલાકથી અહીંયા ઊભા છીએ. તો આરટીઓમાં કોઈ પણ પ્રકારનું અરેન્જમેન્ટ છે જ નહીં, અમને કોઈ અવેરનેસ નથી કે અમારે શું કરવું. આવીને અહીંયા આવીએ તો કે અહીંયા જાઓ ત્યાં જાઓ, અહીંયા ફી ભરો આ પ્રમાણે ડોક્યુમેન્ટ કરો, કોઈ પણ પ્રકારની કોઈ પણ માહિતી જ નથી અમારી પાસે. 15 તારીખ છેલ્લી તારીખ છે, એ પહેલા નંબર પ્લેટ નહીં લગાવાય તો વાહન ચાલકોએ ભોગવવો પડશે દંડ, આરટીઓનું કહેવું છે, એ વિશે શું કહેશો? એ તો હવે આરટીઓ જ કંઈ નિર્ણય લેશે, અમે તો હવે શું કહી શકીએ, કારણ કે ગવર્મેન્ટ જે પ્રમાણે ડિસિઝન લેશે એ પ્રમાણે અમારે ભાગવું પડશે. એટલે કે આખરે આમ જનતા છે તેને હેરાન થવાનો વારો આવી રહ્યો છે. અમદાવાદ આરટીઓ ખાતે એક તરફ એજન્ટ રાજ ચાલી રહ્યું છે, તો આ જ વાતને ક્યાંક અમદાવાદ આરટીઓ ના પાડી રહ્યા હોવાનું પણ જણાવી રહ્યા છે. એટલે કે કહી શકાય કે આ માત્ર અહીંની આવતી જે પબ્લિક છે તે ખુદ કહી રહી છે કે એજન્ટો દ્વારા તેમને પૈસાની માંગણી કરવામાં આવતા માત્ર એક કલાકમાં નંબર પ્લેટ લાગી જતી હોય છે, પરંતુ જો એ ન કરવું હોય તો 3-3 થી 4-4 કલાક સુધી તેમને આ લાઇનોનો ત્રાસ ભોગવવો પડે છે. કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે મિતેશ ગોયલ, ઝી મીડિયા, અમદાવાદ. તો આરટીઓમાં ચાલતા લૂંટના ખેલનો મહાપર્દાફાશ આજે કર્યો છે. ઝી 24 કલાકે જનતાનો અવાજ બન્યો છે અને જનતાની પરેશાનીનો અવાજ બની અને આ તમામ સમસ્યાઓ દૂર કરવાનો એક પ્રયાસ છે ઝી 24 કલાકનો. જે પ્રકારના કૌભાંડો, જે પ્રકારના ભ્રષ્ટાચારો બહાર આવતા હોય છે તેવામાં જ આરટીઓમાં કઈ રીતે લૂંટનો ખુલ્લો ખેલ ચાલી રહ્યો છે, એજન્ટો કર્મચારીઓ બનીને કઈ રીતે પૈસા પડાવી રહ્યા છે, આ તમામ વિશે માહિતગારથી અમારા બંને રિપોર્ટર જોડાઈ ગયા છે. અમદાવાદ આરટીઓથી મિતેશ ગોહિલ અને વસ્ત્રાલથી છે સંજય ટાંક. મિતેશ, સૌથી પહેલા આપના તરફ આવીએ છે. મિતેશ, સ્ટિંગ ઓપરેશનમાં આ તમામ જે બાબતો બહાર આવી છે, ખુલ્લો ખેલ જે ચાલી રહ્યો છે, એક ભોળી જનતા પાસેથી, નિર્દોષ લોકો પાસેથી મસમોટા પૈસા પડાવવાની જે વાત છે, તે આખો જે કૌભાંડ છે તે સૌથી પહેલા જાણીએ. આપ જ્યારે ત્યાં ગયા, કેવા પ્રકારની માહિતી એકત્રિત થઈ? ચોક્કસથી સંજીવની, એક જે 24 કલાકનો એક પ્રયત્ન હતો કે અમદાવાદ આરટીઓ, બંને આરટીઓ હોય, એક આરટીઓ સાબરમતી અને સાથે જ જો વાત કરવામાં આવે વસ્ત્રાલ આરટીઓ, આ બંને જગ્યાએ જઈને ખુદ તપાસ કરી અને આખો પર્દાફાશ જે કર્યો છે તેની અંદર સ્પષ્ટતા સામે આવી છે કે માત્ર અહીંયા જો એજન્ટોને તમે જો પૈસા આપશો તો તમારું કામ કલાકોમાં પૂર્ણ થઈ જશે, પણ જો તમારે પોતાનું કામ અહીંયા સીધી રીતના કરાવવું હશે, સિંગલ વિન્ડોની વર્ષોથી વાત અમદાવાદ આરટીઓ ખાતે થઈ રહી છે. અહીંયા બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે કે અહીંયા ખાસ સિંગલ વિન્ડો લર્નિંગ લાયસન્સ કે ડ્રાઇવિંગ લાયસન્સ માટે એક સારથી સોફ્ટવેર છે તેના દ્વારા કરવામાં આવશે, પરંતુ આ આરટીઓ ખાતે સિંગલ વિન્ડોની કોઈ જ પ્રકારની સુવિધા નથી. આપણે જે સ્ટિંગ ઓપરેશન આખું કર્યું છે તેની અંદર પણ સામે આવ્યું છે કે જે કર્મચારીઓને અધિકારીઓ અહીંયા બેઠા છે વિન્ડો ઉપર, તે પણ જે અહીંયા અરજદાર આવે છે તે અરજદારોને ઉદ્ધતાઈ ભર્યા વર્તનથી જવાબ આપી રહ્યા છે અને સીધા જ બોર્ડ બતાવે છે અને બોર્ડ પરથી જ તેમણે પોતે માહિતી લેવી પડશે. પરંતુ જ્યારે તે વેબસાઇટ મૂકવામાં આવી છે તે વેબસાઇટ જાતે જો ઓપન કરશે તો તે વેબસાઇટ પર તેમને માહિતી પણ પૂરતી નથી મળતી અને આખરે ઉમેદવારે પરેશાન થવું પડે છે અને તેમને અંતે સહારો લેવો પડતો હોય છે એજન્ટોનો. એજન્ટો પણ અનેક આરટીઓ ખાતે છે. જે રીતના હાલ તમે અહીંયા જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે મોટી લાઇન જોવા મળી રહી છે, ખાસ આ લાઇનની જો વાત કરીશ તો HSRP નંબર પ્લેટ લગાવવાની વાત ચાલી રહી છે અને તેને લઈને જે અરજદારો છે તે અરજદારો પરેશાન થયા છે. વહેલી સવારથી જ અરજદારો અહીંયા ઊભા છે. જે રીતના તમે દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા 3 પ્રકારની વિન્ડો પણ ખોલાવવામાં આવી છે આ નંબર પ્લેટ માટે, પણ આ નંબર પ્લેટ માટે વિન્ડોમાં કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે અને પરેશાન આખરે જનતાને થવું પડે છે. અને સ્ટિંગ ઓપરેશનની અંદર તે પણ માહિતી સામે આવી છે કે જે રીતના નંબર પ્લેટ જો તમારે લગાવી હોય તો માત્ર પૈસા આપતા કલાકમાં જ તમારી નંબર પ્લેટ લાગી જાય છે. અહીંયા આપણી સાથે એક ઉમેદવાર છે, તેમને પૂછવા માંગીશું.
એચએસઆરપી નંબર પ્લેટની જે વાત છે, જો તમે પૈસા આપો છો તો કલાકમાં નંબર પ્લેટ લાગી જાય છે, એજન્ટોનું માનવું છે. હાલ શું સ્થિતિ છે અમદાવાદ આરટીઓમાં? અત્યારે હાલ બહુ મોટી લાઈનો ઊભી છે, લોકો 7-7 વાગે ભૂખ્યા તરસા તડકામાં તાપમાં ઉભેલા લોકો છે, અને 11 વાગે ઓફિસરો બધા 11-11.5 વાગ્યા સુધી આવતા નથી. બારીઓનું કામ ચાલે છે તો સર્વર બી ડાઉન ચાલતું હોય છે, અને મને ખબર નથી પડતી કે અત્યારે આપણું ઓનલાઈન અત્યારે ડિજિટલ ઇન્ડિયા કઈ રીતે અને કેટલા વર્ષે થશે મને હજુ ખબર નથી. જો નંબર પ્લેટ એજન્ટને પૈસા આપતા કેટલા પૈસા માંગે છે? એજન્ટો 1200 રૂપિયા માંગે છે. જી, આપ શું કહેશો એજન્ટ રાજને લઈને? ઓનલાઈન પેમેન્ટ કરી દેવું છે તો આટલી બધી લાઈન ના થાય એમ. આપ શું માની રહ્યા છો અમદાવાદ આરટીઓની આ સ્થિતિને લઈને? ભાઈ, આ સ્થિતિ બહુ ખરાબ છે. અત્યારે જો તમે એજન્ટને પૈસા આપો 500-550, તો સાંજે તમારી ગાડીમાં નંબર પ્લેટ કમ્પ્લીટ થઈ જાય છે કલાકોમાં. અને તમે લીગલી જો પ્રોસેસ કરો કાયદેસર, આપણે ઓન વિન્ડો તો 15 દિવસે આપે છે. આમાં નાનો માણસ મળે છે, આમાં એજન્ટો અને અંદરના બેઠેલા અધિકારીઓ કમાય છે. આપ શું કહેશો? આપ પણ નંબર પ્લેટ માટે અહીંયા આવ્યા છો ત્યારે? આમાં તો એક જ વસ્તુ છે કે જે રાજ આપણે નરેન્દ્ર મોદી કહે છે એનાથી બિલકુલ વિરુદ્ધ કામ ચાલે છે. અહીંયા ઓનલાઈન કશું થતું નથી, અપલોડ ઓનલાઈન થાય, પછી પેમેન્ટ માટે અહીંયા ધક્કા ખાવાના, લાઈનમાં ઊભા રહેવાનું, તે 11:30 વાગ્યા પછી વિન્ડો ખુલે, અને વચ્ચે 1:30 વાગે પાછા રિસેસમાં સાહેબો જાય, આ કેવી રીતે ચાલે? આનો કોઈ મતલબ? જો 1 કલાકમાં તમારો નંબર પ્લેટ લગાડી દેવો હોય તો શું કરવું પડે અહીંયા? તો અહીંયા એજન્ટો ફરતા હોય છે અને 600 રૂપિયા આપો તો થઈ જાય છે. એટલે આપ શું કહેશો? 1 કલાકમાં નંબર પ્લેટ લગાવી હોય તો શું કરવું? થઈ જાય સર, બધું થઈ જાય છે. કેવી રીતના? આ દુનિયામાં બધું થાય છે, નથી કે ઇમ્પોસિબલ, બસ પતી ગયું. કેવી રીતના અહીંયા નંબર પ્લેટ ચેક કરો? સંજીવની, અહીંયા અનેક આરટીઓ ખાતે અનેક જે અહીંયા કહી શકાય કે અરજદારો આવેલા છે, આ જે લાઈન તમે અહીંયા જોઈ રહ્યા છો એ લાઈન જ બતાવે છે કે એચએસઆરપી નંબર પ્લેટની વાત છે. આ નંબર પ્લેટ માટેની લાઈન છે કે અનેક મુશ્કેલી છે, અનેક મહિલાઓ પણ અહીંયા લાઈનમાં ઉભેલી છે, તે પણ આ નંબર પ્લેટ માટે અહીંયા આવેલી છે. આપણે કેટલીક અહીં મહિલાઓને પૂછવાનો પ્રયત્ન કરીશું. બેન, આ તમે અત્યારે અહીંયા શાના માટે આવ્યા છો ખાસ તો? જૂના વ્હીકલને નવી નંબર પ્લેટ માટે આવ્યા છીએ. અચ્છા, કેટલા કલાકથી અહીંયા લાઈનમાં ઉભા? અત્યારે તો 1.5 કલાકથી ઉભા છીએ, પણ સર્વર બહુ ડાઉન છે, લાઈન ઓછી છે પણ સર્વર બહુ ડાઉન છે, એટલે એક જણને 7-7-8-8 મિનિટ લાગી જાય છે. જી, અને ખાસ કોઈ એજન્ટ દ્વારા પણ કઈ પૈસાની વાત, કલાકમાં નંબર પ્લેટ લાગી જાય એવી? એ તો થાય છે, બહાર બધી જગ્યાએ થાય છે. શું કહેવામાં આવી રહ્યું છે એના માટે? 450-450 રૂપિયા લેવામાં આવે છે. અહીંયા આવવાનું ના થાય ત્યાં આગળ આરસી બુક મેં આપી દેવાનું, અને પછી ત્યાં ડાયરેક્ટ અપોઇન્ટમેન્ટ આરટીઓની મળી જાય. નંબર પ્લેટ ફિક્સ કરો. સંજીવની, અહીંયા અનેક જે પણ ઉમેદવાર કે અહીંયા આવ્યા છે, નંબર પ્લેટ હોય કે કોઈ પણ આરટીઓના કામ માટે, તમામના મોડે ભ્રષ્ટાચારની વાત સામે આવી રહી છે, અને ખાસ વાત સામે આવી રહી છે કે એજન્ટો દ્વારા તેમને આ વાત કરવામાં આવી રહી છે. એટલે કે અમદાવાદ આરટીઓના જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે તે પરિપત્રનું પણ સરેઆમ અહીંયા ઉલ્લંઘન થઈ રહ્યું છે, અને માત્ર એજન્ટો અને કર્મચારીઓની મિલીભગત અને સાંઠગાંઠને કારણે આખરે ઉમેદવારો જે અહીંયા આવતા હોય છે તે ઉમેદવારે પીસાવવાનો વારો આવી રહ્યો છે. એટલે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય. સંજય વસ્ત્રાલ આરટીઓ થી આપણી સાથે જોડાયેલા છે. સંજય, જે પ્રકારે આ માહિતી બહાર આવી રહી છે, એચએસઆરપી નંબર લેવા હોય, બદલવા હોય કે પછી લાયસન્સ માટેની પ્રક્રિયા હોય, આ તમામ પ્રોસેસમાં એજન્ટોનો મોટો ભાગ છે, એજન્ટોનો મોટો ફાળો છે પૈસા પડાવવામાં. આપ જે પ્રકારથી અત્યારે વસ્ત્રાલ આરટીઓ છો, કેવા પ્રકારની બૂમો ઉઠી છે, એજન્ટો પૈસા કેટલા લઈ રહ્યા છે ટુ વ્હીલર અને ફોર વ્હીલરના? સ્વાભાવિક છે સંજીવની, જો વાત કરીએ અમદાવાદમાં જો વાહનને લગતું કે લાયસન્સને લગતું કામ કરાવવું હોય કે પછી નંબર પ્લેટને લગતું કામ કરાવવું હોય તો અમદાવાદમાં 2 આરટીઓ છે, એક સુભાષ બ્રિજ ખાતે આરટીઓ જે છે, અને બીજી જે છે કે પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ વિસ્તારમાં જે આરટીઓ કચેરી બની છે. પરંતુ બંને જગ્યાએ એજન્ટ રાજ ચાલી રહ્યું છે. ખાસ કરીને જી મીડિયાએ જે સ્ટિંગ ઓપરેશન કર્યું અને તેમાં જે સામે આવ્યું છે કે જે લોકો જે છે એ હાલ જે એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની જે ઝુંબેશ ચાલી રહી છે ત્યારે તેઓ જે કલાકો સુધી આ અરજદારો જે છે પોતાના વાહનમાં નંબર પ્લેટ બદલાવવા માટે કલાકોથી લાઇનમાં ઊભા છે, પરંતુ તેમનો નંબર આવતો નથી. અને ખાસ કે જેઓ એજન્ટને જ રૂપિયા આપવામાં આવે તો ઝડપથી તેમના વાહનમાં નંબર લાગી જાય છે. અત્યારે આજે લોકો જે છે તેમની પાસેથી જાણીશું શું કહેશું. બહુ અચાનક બહુ ભીડ છે, કોઈ ટોકન નંબર આપે છે, કોઈ એમાં આપે છે,
પણ કોઈ તાત્કાલિક કોઈ ઉછાળ નથી અને આગળ બી છોટી તારીખ છે, તારીખ બી 15 છેલ્લી તારીખ છે, એમાં આ શક્ય થશે. શેના માટે આવ્યા છો તમે અને કેટલા? અમે લાસ્ટ 2 કલાકથી ઉભો છું નંબર પ્લેટ બદલવા માટે. અત્યારે એજન્ટો થ્રુ બી કામ ચાલે છે, પણ જે એજન્ટો 300 થી 400 રૂપિયા એક્સ્ટ્રા લે છે, જ્યાં અહીંયા 140 રૂપિયા લે છે, પણ અહીંયા 2 ઓછામાં ઓછા 2 થી 3 ધક્કા ખાવા પડતા હોય છે. આજે દરેક વ્યક્તિ નોકરિયાત હોય છે, અમારે રજા પાડીને આવવું પડતું હોય છે, છેલ્લા 3 થી 4 કલાક અહીંયા ઊભા રહીને ટોકન લેવો પડતો હોય છે, ત્યાર પછી મેસેજ આવે છે કે તમને આ તારીખે તમને બોલાવવામાં આવશે, ત્યાર પછી અમે એ ફરીથી એ દિવસે અમારે રજા પાડવાની હોય છે. તો સ્વાભાવિક છે કે નોકરિયાત લોકો બી બહુ પરેશાન છે. બિલકુલ, એજન્ટ રાજ ચાલી રહ્યું છે ભાઈ આપણી સાથે, શેના માટે આવ્યા છો? હું તો નંબર પ્લેટ બદલવા માટે આવ્યા. 9 વાગ્યા થયા હતા અને 11:30 વાગે આપણા નંબર આ ગયા. એક જ લાઈન છે ને, ઓછામાં ઓછા 1000 પબ્લિક છે ને, એક લાઈન છે, ઓછામાં ઓછા 2-3 લાઈન તો હોવી જોઈએ સાહેબ. એજન્ટને પૈસા આપો તો કામ ઝડપથી થઈ જાય, બહુ સરસ થઈ જાય સાહેબ. તમે આવો બી ના આવો ને કામ થઈ જાય. એટલે એજન્ટની સાઠગાંઠ છે અંદર, અંદરના અધિકારી હોય છે ને સાહેબ, હોય છે, કામ જ હોય છે. શું કહેશો? હું આજે HSRPની ફિટમેન્ટ માટેની ફી ભરવા માટે આવ્યો હતો. જેવો લાઈનમાં ઉભો રહું છું ત્યાં આગળ RTOના એક અધિકારી હોય છે, તે બાબતે જ એક ઓનલાઈન ખુલ્લી મૂકી છે દર્શક મિત્રો માટે. તેઓનો અભિપ્રાય આપણે લઈએ છીએ, દર્શક મિત્રોનો અભિપ્રાય લઈએ છીએ. અમરેલીથી ચિરાગભાઈ જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ છીએ. હેલો, નમસ્કાર, હું અમરેલી જિલ્લામાંથી ચિરાગ બી જોશી બોલું છું. હા જી ચિરાગભાઈ, શું કહેવું છે આ તમામ અભિયાન વિશે આપનું? આપે જે જીનું જે આજે અભિયાન ઉપાડ્યું છે, એ આખા ગુજરાતની યુવાઓની મુશ્કેલીઓ જે લાયસન્સમાં છે, કારણ કે લાયસન્સમાં સરકારે બહુ ફી વધારી છે અને જે ટ્રાય આપવા જાય છે વિદ્યાર્થીઓ, ત્યારે જે સ્કીમ આપવામાં આવી છે એ પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિ વાળી છે અને ખરેખર પાસ કરી દેવા જોઈએ, કારણ કે લાયસન્સ વગર છોકરાઓ આટા મારે તો આપણા ગુજરાતની જે યુવાધન છે તેને પેલા પ્રોત્સાહન આપવામાં આવતું, શાળા કોલેજોમાં ત્યાં જઈને કરવામાં આવતું હતું અને લાયસન્સ આપવામાં આવતા હતા. અત્યારે ત્યાં લાયસન્સ જો આ નીકળી ગયા હોય તો ટપાલમાં મેળ આવે છે, ત્યાં જે બુકો આવી ગઈ હોય એ પણ મોડી આવે છે અને RTOમાં જે કેટલી પદ્ધતિઓ જે આ PUC કાઢી દેવામાં આવે છે એ કાયદો જ ખોટો છે અને અનેક જે અધિકારીઓ છે તે બહુ જ લાંચ લે છે. જો CBI ને CID ક્રાઈમ બ્રાન્ચ બિલકુલ, એટલે આજે પ્રથા છે, આ પ્રથા નાબૂદ થવી જોઈએ. જે પૈસા લઈને આ કામ કરાવવાની વાત છે એના પર હવે કડક કાર્યવાહી થવી જોઈએ. જગાભાઈ જોડાઈ ગયા છે અને એક કોલર છે, તેઓ સાથે વાત કરીએ. હેલો, હા બોલો મેડમ. હા જી જગાભાઈ, શું કહેવા માંગો છો આ તમામ વિશે? અરે આ તમામ વિશે આ ફોર્મ ના ખાલે ખોટ છે. હેલો, હા જી જી, તમામ વિશે મારું એમ કહેવાનું થાય કે આ ખોટા નોકરીઓમાં માણસ ને હેરાવણ જ કરે છે. આમાં ક્યાંય ફોર્મ દે તો એમ કે નોકરી હજી વાર છે, લેટ છે, ને ફોર્મ રોવા મેસેજ મોકલે છે. બિલકુલ બિલકુલ, જે પ્રકારથી આ ચાલી રહી છે ઉઘાડી લૂંટ, જે પ્રકારથી આમ નાગરિકોને સામાન્ય જનતાને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે, તેનો અવાજ આજે Z24 કલાક બની રહ્યું છે અને એટલા માટે જ આ તમામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મુકેશભાઈ જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ. હલો હલો, ચલો દર્શક મિત્રો સાથે તો વાત કરીશું. મિતેશ, ફરી એકવાર આપના તરફ આવીએ છીએ. મિતેશ, જે પ્રકારે અત્યારે એજન્ટોની તો વાત ચાલી રહી છે કે એજન્ટો બેફામપણે પૈસા લઈ રહ્યા છે, હવે એ જાણવા માંગીશું કે એક RTO પર કેટલા કેટલા એજન્ટો કામ કરી રહ્યા છે, 2-વ્હીલર અને 4-વ્હીલરના પૈસા કેટલા પડાવી રહ્યા છે અને હાલ જે કાયદાકીય પ્રોસિજર છે તેમાં અને અત્યારે જે એજન્ટ દામ લઈ રહ્યા છે તેમાં ડિફરન્સ કેટલો છે? મિતેશ, આપના તરફ આવીએ છીએ. અમદાવાદથી એક કોલર જોડાઈ ગયા છે, પહેલા એમને સાંભળી લઈએ. હલો. હેલો, હા જી, હા જી, હું રવિ વાત કરું છું. હું કોલેજમાં સ્ટડી કરું છું અને અમદાવાદથી મારો જ એક ફ્રેન્ડ છે જે આવી રીતે લાયસન્સ કઢાઈને આવ્યો છે અને એ તો એમ જ કહે છે કે અમને એજન્ટો થ્રુ જ ફાવે છે અને જ્યારે અમે લોકો સાદા સારા કામ માટે જતા હોઈએ છીએ ત્યારે એ લોકો એટલા ધક્કે ચડાવે છે કે ના પૂછો ની વાત. બિલકુલ, રવિ ભાઈ હતા અમદાવાદથી, તેઓએ પણ કહ્યું કે તેમને પણ આ પ્રકારનો અનુભવ થઈ ગયો છે, RTOમાં એજન્ટ થ્રુ જ તેઓનું કામ થયું છે. મિતેશ આપના તરફ આવીએ છે. મિતેશ, શું કહેશો આ તમામ જે બાબત છે, કેટલા પ્રકારમાં દામ ચાલે છે, બંને દામમાં ડિફરન્સ શું છે અને કેટલા પૈસા પડાવવામાં આવે છે બંને 2-વ્હીલર 4-વ્હીલર બંને વાહનો માટે? સાહેબ,
સંજીવની ખૂબ જ નાની અમથી ફી હોય છે આરટીઓની અંદર, જો ટુ વ્હીલર કે પછી ફોર વ્હીલર લાયસન્સ માટે તમારે આવવું હોય અને તે લાયસન્સ કઢાવવું હોય, તે કાચું લાયસન્સ હોય કે પછી પાકું લાયસન્સ હોય, વન ટાઈમ તમારે તેની ફીસ ભરવાની હોય છે. 200 થી 600 રૂપિયાની જેટલી ફીની અંદર કંઈક તમારું કાચું લાયસન્સ અને પાકું લાયસન્સ ટુ વ્હીલરનું ખાસ તૈયાર થતું હોય છે. અને સાથે જો વાત કરવામાં આવે તો ફોર વ્હીલરનું લાયસન્સ પણ 700 થી 800 રૂપિયા સુધીની ફી ભરતા કમ્પ્લીટલી તમને મળી જતું હોય છે. પણ જો આરટીઓ ખાતે તમારે ખૂબ જ ઝડપથી સીધે સીધું લાયસન્સ લેવું હોય તો એજન્ટ મારફતે તમે ઝડપથી ડોક્યુમેન્ટ વગર પણ કંઈક લાયસન્સ લઈ શકો છો. જો તમને ફોર વ્હીલ ન આવડતી હોય તેમ છતાં પણ તમને ફોર વ્હીલનું પણ લાયસન્સ આરટીઓ ખાતેથી મળી શકે છે. સાથે જ આરટીઓ ખાતે જે સ્પેશિયલ ટ્રેક બનાવવામાં આવ્યો છે ટુ વ્હીલર અને ફોર વ્હીલ માટે, કે એ ટ્રેક પર તમારે પાકા લાયસન્સ માટે પરીક્ષા આપવાની હોય છે. તે પરીક્ષા આપવા માટે પણ અનેક સેટિંગ કહી શકાય કે ચાલતા હોય છે. અમદાવાદ આરટીઓની જો વાત કરવામાં આવે તો આખું જે ટ્રેકનું છે તે ટ્રેક અત્યારે આરટીઓ કંટ્રોલમાં કરવામાં આવ્યો છે, કે જેથી કરીને અત્યાર સુધી ખોટા અનેક લાયસન્સો નીકળી ચૂકતા હતા, પરંતુ હજુ પણ આરટીઓ ટ્રેક ખાતે અનેક સાંઠગાંઠને કારણે ખોટા લાયસન્સ પણ નીકળી રહ્યા છે. વાહનો નથી આવડતા તેવા જે વાહન ચાલકો છે તેમને પણ લાયસન્સ મળી જતા હોય છે, જેના માટે એજન્ટોને તે સીધા જ 6,000 થી 10-10, 12-12 હજાર રૂપિયા સુધીની ફી ચૂકવવી પડતી હોય છે. અને ડબલથી નહીં વધુ 3 ગણા સુધીના પૈસા આરટીઓ ખાતે જે એજન્ટો પડતા હોય છે તે એજન્ટોને આપવામાં આવતા હોય છે. અહીંયા જ્યારે જે 24 કલાક દ્વારા પાટલા વીકની અંદર જે આખું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું તેની અંદર સિંગલ વિન્ડો સિસ્ટમની વાત કરવામાં આવી તો ક્યાંય પ્રકારે સિંગલ વિન્ડોનું અહીં પાલન નથી થતું. સાથે જ જો વાત કરવામાં આવે જે પણ અહીંયા ઓફિસ આવેલી છે, જે કર્મચારીઓ જે ક્લર્કો બેસતા હોય છે તે જગ્યાએ એજન્ટો સામે સિસ્ટમ ખૂબ નબળી છે મેડમ. દરેક જિલ્લામાં આવું થાય છે, સિસ્ટમ બહુ જ નબળી છે. એજન્ટ શું કામ થાય છે બરાબર છે. ધારો કે મારે જવું છે લાયસન્સ લેવા, બરાબર છે, મારે ત્યાં લાયસન્સ કઢાવવું છે તો એ થ્રુ એજન્ટ સાથે કરવું પડે છે. બિલકુલ, ધન્યવાદ જોડાવા માટે. તો આ હતા જૂનાગઢના દર્શક મિત્ર નિલેશભાઈ. તેઓએ કહ્યું કે ન ફક્ત અમદાવાદમાં પરંતુ દરેક શહેરમાં આ પ્રકારની જ ગેરરીતિ ચાલતી હોય છે. એજન્ટો મારફતે જ પોતાનું કામ કરાવવાનો અરજદારોને કે સામાન્ય પ્રજાને વારો આવતો હોય છે. તો આરટીઓમાં એજન્ટ રાજને શું ખરેખર ઉપરથી આશીર્વાદ છે? આરટીઓને ઉઘાડી લૂંટનો પરવાનો કોને આપ્યો છે? આ તમામ સવાલોના પર્દાફાશ આજે આપણે કરી રહ્યા છે. સંજય પાસે જઈએ છે, વસ્ત્રાલ આરટીઓથી આપણી સાથે જોડાઈ ગયા છે. સંજય, જે પ્રકારે અત્યારે દામની વાતચીત ચાલી રહી છે, આ તો એજન્ટોની વાત થઈ, પરંતુ સવાલ એ પણ ઊભો થાય કે જો આરટીઓ કચેરીમાં બધું જ કામ એજન્ટો કરી દે છે તો પછી આરટીઓ કચેરીમાં જે સરકારના પગારદારો છે, સરકારી કર્મચારીઓ છે, તેઓનો આમાં રોલ શું છે? બિલકુલ સંજીવની, જો વાત કરીએ વસ્ત્રાલ આરટીઓની, ખાસ કરીને જો જે સુભાષ બ્રિજ ખાતેની આરટીઓ કચેરીમાં જે છે કે જ્યાં મોટી સંખ્યામાં એજન્ટ જે છે તે ખુદ અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા હોય છે, કર્મચારીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા હોય છે. એટલું જ નહીં, જે સ્ટિંગ ઓપરેશનમાં એવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા કે જે અધિકારીઓની ચેમ્બરમાં અથવા એમની પાસે એજન્ટો બેઠા હોય તેવા દ્રશ્યો પણ જે સ્ટિંગ ઓપરેશનમાં સામે આવ્યા હતા. અને તેવી જ રીતે વસ્ત્રાલની જો વાત કરીએ તો વસ્ત્રાલમાં અહીંયા એક પ્રકારનો એવો દેખાડો કરવામાં આવે છે કે કોઈ એજન્ટને અંદર પ્રવેશમાં પ્રવેશવા દેવામાં આવતા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જો વાત કરીએ એજન્ટની તો સીધે સીધો ફોન મારફતે આખે આખું કામ, અહીંયા નવી મોડસ ઓપરેન્ડી એજન્ટોની જોવા મળે છે કે ફોન મારફતે આખે આખું કામ જે અહીંયા આરટીઓ કચેરીની અંદર જે બેઠા હોય કર્મચારી હોય કે પછી જે કોન્ટ્રાક્ટ પર જે આપેલી છે એજન્સીને જે કોન્ટ્રાક્ટ આપ્યો છે તો એના જે કર્મચારી હોય તેની સાથે સીધે સીધી સાંઠગાંઠ હોય છે અને તેમની સાથે સીધે સીધો પૈસાનો વ્યવહાર થઈ જાય છે અને સીધું જ જે અરજદાર જે 400 થી 500 અથવા 800 થી 1000 રૂપિયા આપે અને તેમની જે નંબર પ્લેટની જે વાત કરીએ નંબર પ્લેટનું કામ થઈ જાય છે. એવી જ રીતે લાયસન્સની વાત કરીએ તો લાયસન્સનું કામ થઈ જતા હોવાની પણ વિગતો જે સામે આવી છે. અરજદારો જે ઘણા સમયથી આ જે નંબર પ્લેટ લગાવવા માટે આવે છે અને હેરાન થતા હોય છે. શું કહેશો? માયસેલ્ફ રજનીકાંત, એવું કહેવું છું કે જ્યારે લાયસન્સ વીમો કરાવવાનો હોય છે તો જ્યારે પબ્લિક એજ્યુકેટેડ હોય જેની પાસે ટાઈમ નથી, જે રોજગાર માટે દોડધામ કર્યા છે એમનો ટાઈમ નથી, તો
આમ જે લાઈન માં ઉભા રહે છે તો એમને વ્યવસ્થા અજોડી લાગે છે, તો એના શું એજન્ટો બોલાવી અને વાત કરે કે શું તકલીફ છે, એટલે એને ટાઈમ ના હોય એટલે વાત કરે છે. તો 1000 રૂપિયાનો વીમો, એજ્યુકેટેડ માણસ તો 1000 રૂપિયા લઈને તો વીમો કરાવી લે છે, પણ જેના કારણે ટાઈમ નથી એ તો શું કરશે, એજન્ટ પકડશે. એજન્ટ શું કરશે, જો પેલા લાઈન માં ડાયરેક્ટ ત્યાં વીમા વાળા કરે એટલે શું 1000 રૂપિયાનો વીમો હશે, ટૂંકમાં એજન્ટ થ્રુ કામ કરાવો તો ઝડપ. હા, એટલે એજન્ટ શું કરે, પેલા લોકો જે વીમા વાળા છે લાઈન માં ઉભા રહે છે ને પેલા એજન્ટ થોડું છે, એનું આરસી બુક લઈને ત્યાં જાય છે અને બાજુમાં એના કોમ્પ્યુટર બાજુ બેસી જાય છે, એટલે તરત એનું એનું કામ ને કહે છે નેટવર્ક થઈ. બિલકુલ, જે સંજીવની અરજદારો જે પણ કહી રહ્યા છે કે એજન્ટ થ્રુ આખે આખું કામ થાય છે, શું કહે, એજન્ટ થ્રુ કામ તો થાય છે, એ સિવાયની બી ઘણી બધી તકલીફો છે કે આજે ઓનલાઈન સુવિધા આટલી બધી મોટી ઇન્ડિયા છે, બરાબર, આપણે ઓનલાઈનની વાત કરીએ છીએ, ઈ ટ્રાન્ઝેક્શનની વાત કરીએ છીએ, તો અત્યારે શું થઈ રહ્યું છે, અમે લાઈનમાં પબ્લિક લાઈન માટે નવરી છે, રોજે રોજ ધક્કા ખાવાના, અમારે કેટલો સમય બગાડીએ છીએ, અમે અમારો સમય કિંમતી વેસ્ટ કરીને અહીંયા આપીએ છીએ, અને અમારે એમ છતાં પણ આવીને અહીંયા આવીને ધક્કો ખાઈને જવાનું, સતત 3 દિવસથી આવીએ છીએ અને તો પણ ધક્કા ખાવાના, આજે ટોકન લઈને અમે ઉભા રહીશું, કાલે પણ કોઈ ગેરંટી નથી કે ટોકન વાળા આગળ જશે. દર્શક મિત્ર છે આપના તરફ ફરી એકવાર આવીએ છે. હેલો હેલો હેલો, હા જી, આપ શું કહેવા માંગો છો? હું ગુણભાઈ ઠક્કર બોલું અમદાવાદ થી. જે તમે જે ઝુંબેશ ઉભાડે છે એ જીટીવી ને મારા ખૂબ ખૂબ અભિનંદન, અને ગુજરાતની જનતાને જે મુશ્કેલી પડે છે એનો પણ તમે એ કારો લાવશો, ભગવાન સૌ સાબિત થયા છો. પણ મારે તમને કેવું છે, ગાંધીનગર જે બેઠેલા જે અધિકારીઓ છે એમને બાબત તમને ખબર છે કે આ બધું ચાલી રહ્યું છે, એ લોકોના અવાજ ને તમે સરખાવો, કોઈ તમે આ બાબતનું કઈ જાણો છો, આરટીઓ ની બાબતમાં કઈ? આમ બિલકુલ ગુણવંતભાઈ, ધન્યવાદ વાતચીત માટે. તો જે પ્રકાર અત્યારે સૂર ઉઠી રહ્યો છે કે ઉપરી અધિકારીઓને શું આ ખરેખર બાબતની આ લૂંટની જાણકારી છે કે કેમ, આરટીઓમાં ઉઘાડી લૂંટ ચાલી રહી છે અને લૂંટનો જે ખુલ્લો ખેલ ચાલી રહ્યો છે તેનો પર્દાફાશ કર્યો છે ઝી 24 કલાકે. સામાન્ય નાગરિકો અરજદારોનો અવાજ બન્યો છે ઝી 24 કલાક. આ તમામ વિગતો સાથે પરત ફરીએ છીએ એક બ્રેક બાદ. વેલકમ બેક. તો ઝી 24 કલાકે આજે બીડું ઝડપ્યું છે તમામ સમસ્યાઓનું નિવારણ જે આરટીઓ અરજદારો માટે લાવી રહ્યા છે તેનું. એક વાત એ ચોક્કસ છે કે આરટીઓમાં લાલ્યાવાડી ચાલી રહી છે, કર્મચારીઓ જે સરકારી છે તેઓ એજન્ટોના દબાવમાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. એક દર્શક મિત્ર મનોજભાઈ જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ. હલો હલો મનોજભાઈ, હા જી, શું કહેવા માંગો છો? મારે કહેવાનું એટલું જ હતું કે આ અત્યારે આપણે ઓનલાઈન બધું સિસ્ટમ ચાલે છે, તો આ ઓનલાઈન રજીસ્ટર ના થાય, આ લોકો એ રીતની સિસ્ટમ કરવી જોઈએ કે ઓનલાઈન રજીસ્ટર થઈ જાય, ઓનલાઈન રજીસ્ટર થાય અને પછી એ લોકો મેસેજ થ્રુ નંબર આપે આપણને અને ડેટ આપી દે, ટાઈમ આપી દે, તો એ ટાઈમે માણસ જતું રહે. આ જે લાઈન માં લોકોને ઉભો રહેવું પડે છે, આટલી બધી હેરાનગતિ થાય છે, એ ના થાય. બિલકુલ, ધન્યવાદ વાત કરવા માટે મનોજભાઈ. તો ઓનલાઈન જે પ્રોસેસ છે તે થવી જોઈએ, જો કે ઘણી બધી પ્રોસેસ ઓનલાઈન હોય છે પરંતુ નાગરિકોને અરજદારોને તેનો ખ્યાલ નથી હોતો અને એટલા માટે જ કદાચ આ જ લાભ ઉઠાવી રહ્યા છે આ કર્મચારીઓ અને આ એજન્ટો. ફરી એકવાર સંજય પાસે જઈએ છે. સંજય, મારો સવાલ તમારાથી એ હતો કે એજન્ટો જ આ પ્રકારનું જ્યારે તમામ કામગીરી આરટીઓ કચેરીમાં કરી રહ્યા છે, જે સરકારી કર્મચારીઓ છે આરટીઓ કચેરીમાં જે કાર્યરત છે, ફરજ નિભાવે છે, તેઓનો આમાં રોલ શું છે? સંજય, એવી પણ વાત સામે આવી છે કે આ કર્મચારીઓની સીટ પર બેસીને, ખુરશી પર બેસીને જ એજન્ટો કામ કરી રહ્યા છે. આ તમામ પ્રકારની લાલ્યાવાડી અત્યાર સુધી આ અરજદારોએ જોઈ છે? કોઈ અવાજ ઉઠવા પામ્યો છે ખરો? બિલકુલ સંજીવની, જે પ્રકારે અમદાવાદ આરટીઓ કચેરીમાં કે જે બંને આરટીઓ કચેરીમાં જે કામગીરી જે ચાલી રહી છે તેની જો વાત કરીએ કે જે સ્ટિંગ ઓપરેશનમાં પણ એ વાતનો જે પર્દાફાશ થયો છે કે જે રિપોર્ટર ખુદ જે છે તે આ જે આરટીઓ કચેરીમાં ગયા હતા અને તે અધિકારીઓને જ્યારે પૂછપરછ કરવામાં આવી અને ખુદ જનસંપર્ક અધિકારીને જે કામ માટે જે ગયા હતા તે કામ માટે પૂછપરછ કરવામાં આવી ત્યારે કર્મચારીઓ જાણે અરજદારો સાથે ઉદ્ધતાય ભર્યું વર્તન કરતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવે છે. અને સાથે સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે સિંગલ વિન્ડો સિસ્ટમની જે વાત કરવામાં આવે છે તેનું તો કોઈ જોવા મળતું નથી, પરંતુ અલગ અલગ વિન્ડો એટલે કે અલગ અલગ નંબરની બારીઓ ઉપર મોકલી દેવામાં આવે છે, એટલે ક્યાંક ને ક્યાંક અરજદારોને ધક્કે ચડાવવામાં આવતા હોય છે.
એક કોલર જોડાઈ ગયા છે હળવદથી, તેઓ સાથે વાત કરીએ. હેલો, હા બોલીએ. હા જી, શું કહેવું છે આપનું? મારે પૂછવાનું છે કે આપણે અધિકારીઓને ખબર છે, એજન્ટરી અહીં બહાર જ બેઠા હોય, અધિકારીને ખબર ન હોતી. બિલકુલ ચિમનભાઈ, ધન્યવાદ. તો આ જે હળવદથી કોલર હતા ચિમનભાઈ, તેઓનો સ્પષ્ટ એ જ પ્રશ્ન હતો કે શું એજન્ટો આ પ્રકારની ખુલ્લી લૂંટ ચલાવી રહ્યા છે. તે બાબતની જાણકારી અધિકારીઓને નથી, પરંતુ અધિકારીઓની રહેમ નજર હેઠળ જ શું આ ખુલ્લો ખેલ ચાલી રહ્યો છે, લૂંટનો ખુલ્લો ખેલ લૂંટાઈ રહ્યો છે, તેવી વાત પણ અત્યારે સામે આવી છે. આપને જણાવી દઈએ કે આરટીઓ કચેરીમાં જે લાલિયાવાડી ચાલી રહી છે, એજન્ટોના દબાવમાં કદાચ કર્મચારીઓ આવી ગયા હોય તેવી પણ એક વાત સામે આવી છે. તેને લઈને જ ઝી 24 કલાક આજે અભિયાન ચલાવી રહ્યું છે. મિતેશ, આપના તરફ આવીએ છે. મિતેશ, એજન્ટો કઈ રીતે પૈસા પડાવી રહ્યા છે તેની વાતચીત થઈ, કર્મચારીઓ જે સરકારી છે, જે આરટીઓ કચેરીમાં કાર્યરત છે, તેઓ કઈ રીતે કામ કરી રહ્યા છે, અથવા તો પછી તેઓ કઈ રીતે એજન્ટોના દબાવમાં આવી ગયા છે તે પણ વાત થઈ. મિતેશ, જો કાયદેસર આ તમામ અરજદારો અથવા સામાન્ય પબ્લિક જે છે તે કામ કરવા પર આવે, તેઓ કાયદેસર રીતે તમામ કામોમાં કેટલો સમય તેઓને લાગે છે અરજદારોને, સવારથી સાંજ સુધી, અત્યારે જે એક જ દિવસમાં એજન્ટો કામ કરી આપવાનો વાયદો કરે છે, જો કાયદેસર તેઓ જાય છે તો તેઓને કેટલો સમય લાગે છે? ચોક્કસથી સંજીવની, જો અરજદાર સીધો જ આરટીઓ કચેરી ખાતે આવે અને તેને કોઈ એજન્ટ વગર જો કામ કરાવવું હોય તો અમદાવાદ આરટીઓમાં ધક્કા ખાઈને તે થાકી જાય અને અંતે તેણે એજન્ટનો જ સહારો લેવો પડે. કારણ કે જે રીતના આખું જે સ્ટિંગ ઓપરેશન જે સામે કર્યું તેની અંદર પણ સામે આવ્યું કે કર્મચારી એક રિપોર્ટર, એટલે કે જ્યારે એ અરજદાર બનીને ગયો તો તેને કેવા. મિતેશ, આપણે અટકાવવા માંગીશું. મિતેશ, આપના તરફ ફરી એકવાર આવીએ છીએ. સુરતથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તેઓ પહેલાને સાંભળીએ. હલો, હા નમસ્તે બેન. નમસ્તે, શું કહેવું છે આપનું? હા, આપે જે ઝુંબેશ ઉપાડી છે એ બદલ અભિનંદન ખૂબ ખૂબ. બિલકુલ જી, આપનું નામ જણાવશો અને શું આપનું પ્રતિક્રિયા શું છે? પ્રવીણભાઈ, રવિચંદ્ર ચૌધરી બેન. રવિચંદ્ર ચૌધરી, શું પ્રતિક્રિયા છે પ્રવીણભાઈ આપની? હા, જે તમે ઝુંબેશ ઉપાડી છે એ બદલ અભિનંદન. અને આ બધા જે કૌભાંડકારીઓ છે આરટીઓ ઓફિસમાં જે ચાલે છે ગેરરીતિઓ. ધન્યવાદ પ્રવીણભાઈ વાતચીત માટે. મિતેશ, આપના તરફ આવીએ છીએ. દર્શક મિત્રોના અનેક કોલ્સ આવી રહ્યા છે, એક શહેરમાં નહીં પરંતુ અનેક શહેરોમાં આ પ્રકારનો જ લૂંટનો ખેલ ખેલાઈ રહ્યો હોવાની પણ વાતચીત ચાલી રહી છે. ફરીવાર આપના તરફ આવીએ છીએ કે કાયદેસર જો આરટીઓમાં એજન્ટ વગર કોઈ કામ કરાવવું હોય તો તે અરજદારને કેટલો સમય લાગે છે, કેટલા ધક્કા ખાવા પડે છે, પરેશાની કેટલી ભોગવવી પડે છે? જવા માંગીશ કે જે રીતના અમદાવાદ આરટીઓ કચેરીની જો વાત કરવામાં આવે તો આજે આ આરટીઓ ખાલી તમને જોવા મળશે, નહીતર આ જ જગ્યાએથી અનેક મોટી સંખ્યાની અંદર એજન્ટો અહીંયા જોવા મળતા હોય છે. જે રીતના હું પહેલાં જ અહીંથી તમને લઈ જઈશ સિંગલ વિન્ડો સિસ્ટમ ઉપર, કે અહીંયા સિંગલ વિન્ડો સિસ્ટમ પર જતાં પહેલાં હું એક અહીંયા બોર્ડ બતાવવા માંગીશ કે આ બોર્ડની અંદર સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈ પણ ઉમેદવાર જો આરટીઓ ખાતે આવે છે તો તેના માટે એક આખી વેબસાઇટ અહીંયા મૂકવામાં આવી છે. પરિવહન ડોટ ગવર્મેન્ટ ઇન વેબસાઇટ ઉપર તે સીધો જશે અને તેના ઉપરથી જ તેને ઓનલાઈન સિસ્ટમ આખી જે કરવામાં આવી છે તેને લઈને ફોલો કરીને તે પોતે પોતાનું લાઇસન્સ જાતે કાઢી શકે છે. તેના માટે તેને કોઈ એજન્ટનો સહારો લેવો પડવાની જરૂર નથી. પરંતુ હવે હું સિંગલ વિન્ડોના દૃશ્ય બતાવવા માગીશ અમદાવાદ આરટીઓ ખાતેના, કે કઈ રીતના સિંગલ વિન્ડો સિસ્ટમ જે કામ કરતી હોય છે. આજે માત્ર આરટીઓ ખાલી જોવા મળી રહ્યું છે એ વાત ચોક્કસથી કહીશ અહીંયા, નહીતર તમે સામાન્ય દિવસમાં જો જુઓ તો આ સિંગલ વિન્ડો સિસ્ટમ આખી અહીંયા લગાડેલી છે. આજે અહીંયા કર્મચારી જોવા મળતા હશે, પરંતુ આ જ સિંગલ વિન્ડો સિસ્ટમની જો હું વાત કરું તો અમદાવાદ આરટીઓ ખાતે આ સિંગલ વિન્ડો સિસ્ટમ પર અનેક એવા એજન્ટો પણ જોઈ શકાય છે. જે રીતના મુકેશ તને કહેવા માંગીશ કે આપનું પૂછવા માંગીશ, આપ ક્યાંથી છો? અમદાવાદ આરટીઓ ખાતે જ્યારે ઝી મીડિયા દ્વારા જે આખો પર્દાફાશ કરાયો છે ત્યારે અનેક લોકો અત્યારે અહીંથી જઈ રહ્યા છે. તો બીજી તરફ હું વાત કરીશ કે જે રીતના આજે સિંગલ વિન્ડો સિસ્ટમ છે ત્યાં જોવા મળીએ તો અત્યારે ત્રણ કર્મચારી છે અને ત્રણે ત્રણ કર્મચારી અત્યારે અમદાવાદ આરટીઓ ખાતે છે. મિતેશ, આપને અટકાવવા માંગીશું, એક કોલર જોડાઈ ગયા છે, તેઓ સાથે પહેલા વાત કરીએ. હેલો, હા સંજીવની મેડમ, પહેલા તો તમને થેન્ક યુ આ સ્ટિંગ ઓપરેશન બતાવવા બદલ. જી,
અને દરેક ઓફિસરની ઇન્કમ સોર્સનો ઇન્કવાયરી થવી જોઈએ કે આ લોકો આટલા બધા રૂપિયા ભેગા કરે છે તો વાપરે છે કઈ. અને આની ઉપરથી છેક ઉપરથી નીચે લગી બધી ચેનલ ગોઠવેલી જ હોય છે. તમે જાઓ તો તમને કોઈ સીધો જવાબ જ નથી આપતો, તમારે એજન્સીમાં કોઈ છૂટકો જ નથી. બિલકુલ. એટલે આ વડોદરાથી શૈલેષભાઈ હતા. દર્શક મિત્ર, તેઓનું સ્પષ્ટપણે કહેવું છે કે હવે ખરેખર એજન્ટ સિવાય કોઈ કામ થતું જ નથી. અને ખરેખર સત્ય હકીકત પણ એ છે કે જો એજન્ટનો સહારો હોય તો જ તમારું કામ જલ્દી અને ઝડપે થાય છે, નહીંતર ધક્કા જ ખાવા પડે છે. મિત્રોની અંદર અત્યારે પબ્લિક પણ જોવા મળી રહી છે, અનેક જે ઉમેદવારો પણ છે અહીંયા, ઉમેદવારો પોતાના પ્રશ્નોને લઈને અહીં આવતા હોય છે. ત્યારે જે રીતના અહીંયા દ્રશ્યમાં જોઈ શકો છો કે 123 નંબરથી લઈને 124, 25 અને 129થી આગળની જે આખી વિન્ડો છે, આ સિંગલ વિન્ડો સિસ્ટમની જે વાત કરવામાં આવી રહી છે, પણ આ સિંગલ વિન્ડોનું ફોલોઅપ ક્યારેય અમદાવાદ આરટીઓ ખાતે નથી થતું. કારણ કે આજે આ ટેબલ ઉપર કર્મચારીઓ જોવા મળે છે, પરંતુ જ્યારે જી 24 કલાક દ્વારા જે આખું સ્ટિંગ ઓપરેશન કરાયું હતું ત્યારે કેટલાક એજન્ટો પણ જોવા મળ્યા હતા અને તે ભાગતા જોવા મળ્યા હતા. આપણી સાથે અમદાવાદ આરટીઓ ખાતે અનેક ઉમેદવારો આવે છે, તેમાંથી એક ઉમેદવાર છે. હું આપને પૂછવા માંગીશ, અમદાવાદ આરટીઓ આવ્યા છો, શું તકલીફ અને શા માટે આવ્યા હતા અને અત્યારે શું પરિસ્થિતિ છે? મેં બેકલોગમાં એક એપ્લિકેશન આપેલી રિન્યુઅલ માટે, આઈડીપી માટે, બધા માટે એક અરજી આપેલી. ઓલ ઇન વન એક એપ્લિકેશન મેં 2 મહિના પહેલાં આપેલી. બેકલોગની અંદર થી એપ્લિકેશન નંબર લઈને મેં ઓનલાઈન એપ્લિકેશન કરી, બરાબર છે. એ પછી આ લાઇસન્સ મારું આવી ગયું, બરાબર છે. હવે લાઇસન્સની અંદર મેં એડ્રેસ ચેન્જની કોઈ એપ્લિકેશન આપી નથી, બરાબર છે. છતાં મારું એડ્રેસ આની અંદર ચેન્જ અમદાવાદ કેન્ટોનમેન્ટ આવી ગયું છે, અમદાવાદ સિટીની જગ્યાએ, બરાબર છે. હવે મારી વાત કોઈ સાંભળવા તૈયાર નથી. એકચ્યુઅલી બેકલોગની અંદર જ આ એડ્રેસ આવેલું છે. હવે મેં એડ્રેસ ચેન્જની એપ્લિકેશન આપેલી નથી. કાલે હું ઓફિસરને જઈને મળ્યા તો કે તમારે એડ્રેસ ચેન્જનું નવી એપ્લિકેશન કરવી પડશે, આ નહીં ચાલે. એમની ભૂલના કારણે તમારે પરેશાન થવું પડે છે અને હવે જવાબ મળી રહ્યો છે, ઉદ્ધતાએ ભર્યો તમને આરટીઓ ખાતે. હા, એટલે એ લોકો એવું કહે છે, ઉદ્ધતાએ ભર્યો જવાબ નથી આપતા, પણ એ લોકો એવું કીધું મને કે આની અંદર આ તમારા એડ્રેસ તમારી સિસ્ટમમાં તમારા હિસાબે તમારો ભૂલ છે, એટલે આ એડ્રેસ આવે. એડ્રેસ ચેન્જની એપ્લિકેશન જ નથી કરી, તો એડ્રેસ ચેન્જ શા માટે થવું જોઈએ? જૂના લાઇસન્સ ઉપરનું લાઇસન્સ. જી બેન, તમને શું પ્રશ્ન છે હું પૂછવા માંગીશ? આપ અહીંયા અરજદાર તરીકે આવ્યા છો ત્યારે. મારે 4 ડિસેમ્બરે મેં લાઇસન્સ અહીંયા આગળ રિન્યૂ કરાવવા માટે આપ્યું છે. આફ્ટર 2 મંથ આઈ કાન્ટ રિસીવ ઇટ ફ્રોમ પોસ્ટ આઈધર. જી, તો સંજીવની અહીંયા અનેક જે અરજદારો છે કે જેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદ આરટીઓ ખાતે. જી બિલકુલ. મિતેશ આપણી સાથે અમદાવાદથી જ જોડાઈ ગયા છે, દર્શક મિત્ર રોહિતભાઈ છે. હલો રોહિતભાઈ. હલો 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 રોહિતભાઈ. હા બોલો. જી શું પ્રતિક્રિયા છે આપની, શું કહેવા માંગો છો? હા, એટલે એમાં એવું છે કે સાહેબો ને બધા પેલા એજન્ટો ને બધાની અંદર મિલી ભગત છે ને એવું બધું છે. હું 3 દિવસથી ધક્કા ખાતો હતો. બિલકુલ. જે પેલી નંબર પ્લેટ ચેન્જ કરાવવા માટે, તો એમાં મને પહેલા દિવસે તો એક એજન્ટ મળ્યો, મને કે 600 રૂપિયામાં હું 1/2 કલાકમાં તમને ફિટ કરાવી દઉં નંબર પ્લેટ, તમારે ક્યાંય લાઈનમાં નહીં ઉભરવાનું ને આમ ને તેમ. પછી બીજા દિવસે હું ગયો તો મને કે 900 રૂપિયામાં હું તમને કરાવી દઉં, 10 જ મિનિટમાં તમારા નંબર પ્લેટ આવી જશે ને લાઈનમાં નહીં ઉભરવાનું ને એવું બધું. જી આપે કામ આરટીઓ થ્રુ કરાવ્યું કે એજન્ટ થ્રુ? ના, આરટીઓ થ્રુ જ કરાવ્યું મેં, તો 140 રૂપિયા ભરીને લાઈનમાં ઉભા રહીને જ મેં કરાવ્યું. આ એજન્ટ રાજ જે ચાલે છે એ બાબતની ફરિયાદ આપે કરી હતી ખરી કોઈને? ના, ફરિયાદ તો એ કોને કરી, કારણ કે સાહેબો ને બધા તો અંદર મિલીભગત હોય એવું જ લાગ્યું મને, કારણ કે આપણી વાત તો ત્યાં કોઈ સાચી જ નથી. બિલકુલ રોહિતભાઈ, ધન્યવાદ વાતચીત માટે. સંજય પાસે ફરી એકવાર જઈએ છીએ. સંજય, દર્શક મિત્રોનો અવાજ હવે જી 24 કલાક જયારે બન્યું છે ત્યારે ફોન કોલ્સ પણ એટલા બધા આવી રહ્યા છે, ફરિયાદો પણ આરટીઓ થ્રુ આવી રહી છે, આરટીઓ જે પ્રકારનું કામગીરી કરી રહી છે. સંજય, આપના તરફથી જાણવા માંગીશું જે પ્રકારથી અત્યારે કામગીરી ચાલી રહી છે, પહેલા તો એ જાણીએ કે કર્મચારીઓ ખૂબ જ અધ્ધર જવાબ આપી રહ્યા છે. જે પ્રકારે આપે જ સ્ટિંગ ઓપરેશનમાં કર્યું, એક અરજદાર તરીકે જયારે આપ ગયા હતા તો આપને પણ જે પ્રકારથી અધ્ધર રીતે જવાબ કર્મચારીઓ આપવામાં આવ્યો, અરજદારે આ પ્રકારની કોઈ રજૂઆત કોઈ ફરિયાદ અત્યાર સુધી ઉપરી અધિકારીઓને કરી છે ખરી કે આ પ્રકારની લાલ્યાવાળી આરટીઓમાં ચાલી શકે છે, ચાલી રહી છે કે એજન્ટ રાજ ચાલી રહ્યું છે? અહ
બિલકુલ સંજીવની, જે પ્રકારે ઝી મીડિયા દ્વારા જે સમગ્ર સ્ટિંગ ઓપરેશન જે કરવામાં આવ્યું ને ખાસ કરીને અમદાવાદની આરટીઓ કચેરીમાં, ત્યારે તેમાં જ સ્પષ્ટપણે જણાઈ આવે છે કે જે પ્રકારે કર્મચારીઓ જે છે તે અરજદારોને ધક્કે ચડાવે છે, એટલે સ્વાભાવિક છે કે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અધિકારીઓનું વલણ એટલે કે કર્મચારીઓનું વલણ છે કે જે તેમને હેલ્પફુલ થવાનું હોય તે હેલ્પફુલ થવાનું વલણ હોતું નથી અને તેમને ધક્કે ચડાવવાનું કામ આ કર્મચારીઓ કરતા હોય છે. સ્વાભાવિક છે આવા અનેક કર્મ જે અરજદારો હશે કે તેઓ આ રીતે ધક્કે ચડતા હશે, પરંતુ આખરે તેઓ કંટાળીને એજન્ટનો સહારો લેતા હશે, કારણ કે જે પ્રકારે કર્મચારીઓએ જે કામ કરવાનું હોય છે તે પછી. અત્યારે આપણી સાથે એક જોડાઈ ગયા છે દર્શક મિત્ર છે સંજય, તેઓ પાસે જઈએ છે. હેલો સંજયભાઈ. ભરતભાઈ બોલું મેડમ. જી ભરતભાઈ, શું કહેવા માંગો છો આપ? આજે ફોર વ્હીલ નું જે લાયસન્સ પાકું લાયસન્સ બનાવે છે, જી એમાં જે ચાર ટેસ્ટ આપેલા છે એમાં એકચ્યુઅલ જે ટેસ્ટમાં જેટલો ટાઈમ જોઈએ ટાઈમ ફાળવેલો નથી, અને જે ઓછો ટાઈમ જોઈએ એમાં વધારે ટાઈમ ફાળવેલો છે, અને વધારે ટાઈમ જોઈએ એમાં ઓછો ટાઈમ ફાળવેલો છે. એટલા માટે થઈને દરેક જણાને દર વખતે દર ટેસ્ટમાં 300 રૂપિયા ભરવા પડે છે આરટીઓમાં જે ઓફિશિયલ છે, પણ આ ના કરવું હોય તો પછી 5000 રૂપિયા આપવા પડે છે. બિલકુલ ભરતભાઈ, ધન્યવાદ આ તમામ વાતચીત કરવા માટે. દર્શક મિત્રોના અલગ અલગ ફોન કોલ્સમાં અલગ અલગ પ્રતિક્રિયાઓ તેમની સામે આવી રહી છે. કેટલાક દર્શક મિત્રો એવા પણ છે જે પોતે પણ આ પ્રકારની ગેરરીતિનો ભોગ બન્યા છે. આરટીઓમાં સૌ કોઈને કામ પડતું હોય છે, સૌ કોઈ આરટીઓ કચેરીએ જતા હોય છે, અને તેમાં જે એજન્ટ રાજ ચાલી રહ્યું છે તેનો જ આજે પર્દાફાશ કરી રહ્યું છે ઝી 24 કલાક. એજન્ટો અને તંત્રની 60-ગાંઠ જે છે તેનો પર્દાફાશ ઝી 24 કલાક કરી રહ્યું છે, અને ઉઘાડી લૂંટનો પરવાનો આ એજન્ટોને કે પછી આ કર્મચારીઓને કોને આપ્યો? જવાબદારોએ હવે જવાબ આપવો જ પડશે, કારણ કે જો પબ્લિકને આ પ્રકાર આ આખી વાતની ધ્યાનમાં જતું હોય તો પછી ઉપરી અધિકારીઓને કેમ ધ્યાન નથી આવતું તે પણ એક મોટો પ્રશ્ન છે. અમદાવાદથી વધુ એક કોલર જોડાઈ ગયા છે, તેઓ સાથે વાતચીત કરીએ છીએ. હલો. હેલો. હા જી. હેલો. હા હેલો. મારા લાયસન્સ કરાવવા માટે 2 મહિનાથી મેં અરજી આપેલી છે મેડમ. જી. હેલો. જી તારકભાઈ, સાંભળી શકીએ છીએ, આપ બોલી શકો છો. હેલો તારકભાઈ, શું કહેવા માંગો છો? એટલે 2 મહિનાથી મેં લાયસન્સ કરાવવા માટે ઓનલાઈન અરજી કરેલી છે. મારા ક્યાં પ્રોસેસ થઈ છે ક્યાં સુધી? ઓનલાઈન. જી ઓનલાઈન. તો લૂંટનો ઉઘાડો ખેલ જે પ્રકારે અત્યારે આરટીઓ કચેરીમાં ચાલી રહ્યો છે તેની જ એક વાતચીત ચાલી રહી છે. ઝી 24 કલાક હાથો બન્યું છે, ઝી 24 કલાક સામાન્ય જનતાનો અવાજ બન્યું છે, અને આ તમામ પર્દાફાશ કરી રહ્યું છે ઝી 24. તો ઝી 24 કલાક બદીઓને ઉજાગર કરવાના પ્રયાસ કરી રહ્યું છે, પછી એ બદી હોય તંત્રમાં કે સમાજમાં. આજે આવો જ એક પર્દાફાશ લઈને ઝી 24 કલાક આપની સમક્ષ આવ્યું છે, જે ચાલી રહ્યો છે ખુલ્લો ખેલ લૂંટનો આરટીઓ કચેરીમાં. તે જ વિષય પર અમારી વિશેષ રજૂઆત છે, લૂંટનો ખુલ્લો ખેલ. એક દર્શક મિત્ર ફરી એકવાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે, તેઓ સાથે સીધો સંપર્ક સાધીએ છીએ. હેલો. મારું નામ ભરત મિસ્ત્રી છે, હું વસ્ત્રાપુર અમદાવાદથી બોલું છું. જી ભરતભાઈ. હા, મારા બધા પોઈન્ટ છે. એક તો ઓનલાઈન આપણે બધું સર્વિસીસ અવેલેબલ છે, પણ એમાં એવું રાખે છે એ લોકો કે એમના એજન્ટોને જેને ખબર હોય એનાથી જે ઓપરેટ થાય ને ઓનલાઈન એપ્લિકેશન થાય. ધારો કે પહેલા MMDDYY હોય, એના બદલે DDMMYY નાખવું પડે તો જે લેશે. કોઈ સિક્વન્સ આપતા નથી એ લોકો કે આ પ્રોસેસ કરવી પડશે તમારે. બિલકુલ. બીજું, ત્યાં જાઓ એટલે ત્યાં એટલું અડધું કરે છે, કોઈને ખબર નથી. ગમે તે લાઈનમાં ઉભા રાખે, 2 કલાક પછી નંબર આવે તો આપણને કે અહીંયા નહીં પહેલા જવાનું, અને પોલીસને બોલાવીને કાઢે ને એવું કે તમે અહીંયા આવ્યા કેમ. આપણે ત્યાં ઓફિસરને પૂછીએ આ સિક્યુરિટીને, તો એ ખોટી જગ્યાએ મોકલે છે આપણને. બિલકુલ. ત્રીજી વાત એવી છે કે બધું જ ચાલે છે, રિસીટ આપે છે લાયસન્સની, તો એમાં કોઈ ડિસ્ક્રિપ્શન નથી આપતા પ્રિન્ટ કરીને કે આના 1000 રૂપિયા તેના લીધા લાયસન્સમાં. હા, એમનું આઈટમ વાઇઝ એનું બ્રેકઅપ હોવી જોઈએ ને કે આટલા રૂપિયા આના આટલા રૂપિયાના. મારી પાસે લાયસન્સ રિન્યુઅલની રિસીપ્ટ છે, તમને બતાવું 1000 રૂપિયા કઈ લખ્યું જ નથી અંદર તેના માટે. અને ત્યાં એજન્ટોને સિવાય કામ નથી થતું કઈ.
ત્યાં બી કહે છે મને કે અંદર કામ કરાવવા ગયો હું તો મને કે અહીંયા પાછા ના આવતા હવે અહીંયા જઈને, એટલે આવી રીતના એ લોકો ગાઈડ કરે છે. બિલકુલ ભરતભાઈ, ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે. તો આજ ફરિયાદો, આજ સમસ્યાઓનો અવાજ હજી 24 કલાક બની રહ્યું છે. આપને જણાવી દઈએ કે જે પ્રકારે અત્યારે ફરિયાદો સામે આવી રહી છે, આરટીઓ કચેરીમાં લાલ્યાવાળી તો ઠીક, પરંતુ એજન્ટ રાજ ચાલી રહ્યું છે. એજન્ટો સિવાય કામ થતું નથી. કર્મચારીઓને વાત કરે છે તો કર્મચારીઓ પણ હાથ ઊંચા કરી દે છે. ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે આરટીઓ કચેરીમાં કર્મચારીઓની જે જગ્યા હોય છે, જે સીટ હોય છે, જે ખુરશી હોય છે, તેના પર જ બેસીને એજન્ટો પોતાના લૂંટનો ખુલ્લો ખેલ ખેલતા હોય છે. અને એના માટે જ આજે ઝી 24 કલાક સામે આવ્યું છે. હંમેશા પ્રજાના પ્રશ્નો ઉઠાવવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ, અને આજ પ્રયાસના ભાગરૂપે ઝી 24 કલાકે ભ્રષ્ટાચારના બોરિંગને તમારી સામે લાવવા જઈ રહ્યું છે. એક વાત તો સ્પષ્ટ છે કે જો રહેમ નજર ન હોય તો આ પ્રકારના એજન્ટો ફૂલી ફાલી શકે એ વાતમાં દમ નથી. એટલે સ્વાભાવિકપણે ઉપરી અધિકારીઓ પણ છાવરતા હશે આ એજન્ટોને, તે વાતમાં પણ અતિશયોક્તિ નથી. કચ્છથી જોડાઈ ગયા છે વધુ એક કોલર મોહબ્બતસિંહ. હલો 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 હાજી નમસ્કાર. નમસ્કાર, શું કહેવા માંગો છો આપ? હું એ જ કહેવા માંગુ છું કે એક તો આ અભિયાન જે ચાલુ કર્યું એના માટે પહેલા ધન્યવાદ. અને આનું આમાં એવું છે કે આરટીઓમાં એજન્ટ સિવાય અહીંયા કોઈ કાર્ય થતું જ નથી એમ. બિલકુલ, ત્યાં પણ એ જ પ્રકારનું ચાલે છે કચ્છમાં? કચ્છમાં એ જ પ્રકારનું ચાલે છે. અને જાઓ તો તમારે માનો કે અમારે અમારે આરટીઓનું કામ હોય એટલે 120 કિલોમીટર દૂર જવું પડે આરટીઓ માટે. હા, હવે ત્યાં કને જઈએ એટલે મને 2-3 વખત તો આમ ધક્કા મુક્કી થાય છે. જી, એટલે ત્યાં પણ કોઈ કાર્ય એવી રીતે શક્ય? આવો કોઈ કડવો અનુભવ આપને થયો છે સર? હા, આવો અનુભવ તો હું ગયો તો મારા ઓલા કન્ડક્ટર લાયસન્સ માટે, ત્યારે પણ આવો પ્રોબ્લેમ મારે બન્યો જ હતો એમ. બિલકુલ, ધન્યવાદ વાત માટે. તો જે પ્રકારથી ફરિયાદો ઉભી રહી છે, ન ફક્ત અમદાવાદ પરંતુ અલગ અલગ શહેરોમાં, અલગ અલગ જિલ્લાઓમાં આરટીઓ કચેરીઝમાં આ જ પ્રકારથી ગેરરીતિ ઉભી થતી હોય છે. સંજય ટાંક આપણી સાથે અમારા સંવાદદાતા જોડાયેલા છે વસ્ત્રાલ આરટીઓથી, તેઓ પાસે ફરી એકવાર જઈએ. સંજય, દર્શક મિત્રોના ફોન કોલ્સ આવી રહ્યા છે અને તમામ લોકો કહી રહ્યા છે કે અહીંયા નહીં પરંતુ દરેક આરટીઓમાં આ જ પ્રકારથી લાલ્યાવાડી ચાલતી હોય છે. પૈસા આપો અને કામ ફટાફટ થઈ જાય છે. જો પૈસા નથી આપતા તો ધક્કા પણ ખાવા પડે છે, કર્મચારીઓના 2 શબ્દો પણ સાંભળવા પડે છે, ઉદ્ધતાએ ભર્યું વર્તનનું પણ એક જે સામનો છે તે કરવો પડી રહ્યો છે. સંજય, વાત એ ઊભી થાય છે કે હવે જ્યારે આ તમામ જે કર્મચારીઓના સામે આવ્યું કે આપણે એક આવું અભિયાન ચલાવ્યું છે અને તેઓ છટકી રહ્યા છે એજન્ટ રાજ કહીને અને એજન્ટના દબાવમાં કહીને, તે દિશામાં ક્યારેય તેઓએ કોઈ રજૂઆત કરી છે ખરી? એક એ વાતથી તેઓ ભાગી રહ્યા છે એવું લાગે છે. બિલકુલ સંજીવની જો વાત કરીએ આજે ઝી મીડિયાના સ્ટિંગ ઓપરેશનની, અને 2 મહત્વના મુદ્દા જે છે તે સામે આવી રહ્યા છે. એક, જે ફોન કોલ્સ જે આવી રહ્યા છે, લોકોની જે ફરિયાદ ઝી મીડિયાને જે ફોન દ્વારા જે મળી રહી છે એ જ ફરિયાદો છે કે જે આ અધિકારીઓએ સાંભળી નથી, અહીંયા આરટીઓના કર્મચારીઓએ સાંભળી નથી, અને એના કારણે જ ઝી મીડિયાના માધ્યમથી તેઓ આ ફરિયાદ જે છે તે આ અધિકારીઓ સુધી પહોંચાડી રહ્યા છે. અને તેઓને કહી રહ્યા છે કે જે કામ અધિકારીઓ અને કર્મચારીઓ નથી કરતા તે એજન્ટો દ્વારા થઈ રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક એજન્ટ રાજ આરટીઓ કચેરીમાં ચાલી રહ્યું છે. બીજી જો મહત્વની વાત કરીએ, આજ આ એ લોકો છે જે HSRP નંબર પ્લેટ બદલાવવા માટે આવેલા છે. બધા સવારથી અહીંયા ઊભા છે અને તેઓ આ કાયદેસર કામગીરી કરાવવા માટે તેઓ અહીંયા આવ્યા છે. એના એના કારણે તેઓએ લાઇનમાં ઊભું રહેવું પડી રહ્યું છે. અને જો એજન્ટ થ્રુ તેઓ જો કામ કરાવે તો તેમને ઘરે બેઠા નંબર પ્લેટ લાગી જાય તેવી વ્યવસ્થા અહીંયા જે એજન્ટ રાજ ચાલી રહ્યું છે તેના દ્વારા થઈ રહી છે. કાયદેસર કામગીરી કરાવી હોય તો તેમને લાઇનમાં ઊભું રહેવું પડશે તેવું આ અધિકારીઓ દ્વારા જોવા મળી રહ્યું છે. જી સંજય, આપના તરફ આવીએ છીએ. એક કોલર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ છીએ. હલો હલો પરિણીતાબેન. હલો હલો હા જી, શું સમસ્યા છે, શું કહેવું છે આપનું? હું અમદાવાદથી બોલું છું. આ તમે જે કામગીરી એના માટે ધન્યવાદ. જી, મારે તમને એટલું કહેવું છે કે આરટીઓમાં જો એજન્ટ થ્રુ કામ જ ન થાય તો અધિકારીઓને ખબર છે કે તો છે એમ. હા મેડમ. મનીષભાઈ. હા મનીષભાઈ, શું કહેવા માંગો છો? લાયસન્સ જો રિન્યુ કરાવવું હોય, લાયસન્સ નવું કઢાવવું હોય તો પણ તેના પૈસા લેવામાં આવે છે.
એક વાત તો એ પણ છે કે જે વ્યક્તિઓને સારી રીતે ડ્રાઇવિંગ નથી આવડી શકતું, નથી કરી શકતા, વાહન નથી સારી રીતે ચલાવી શકતા, તેઓને પણ બિંદાસપણે લાયસન્સ ફાળવી દેવામાં આવે છે અને તેના કારણે જ કદાચ આગળ જતા જ અકસ્માતોના બનાવ બને છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે. અન્ય એક કોલર જોડાઈ ગયા છે. હેલો. હા મેડમ, જી 24 કલાક આ અભિયાન છેડ્યું છે બદલ ખૂબ ખૂબ આભાર. અને બીજું એક કહેવાનું કે મેં હમણાં જ રિન્યુઅલ કરાવ્યું, ત્યારે પહેલા મને બેકલોગ માટેનું હતું, ઓનલાઈન તો કંઈ આવતું જ નહોતું, મારું લાયસન્સ શો નહોતું કરતું. ત્યાં બેકલોગ કરાવ્યું, બેકલોગ કરાવ્યા પછી બી ઓનલાઈન એપોઇન્ટમેન્ટ નથી મળતી. છેવટે ના છૂટકે આપણે એજન્ટનો સહારો લેવો પડે છે અને ત્યાં આપણે દિવસ બગાડવા પડે ધક્કા ખાઈને, એટલે જોબમાં રજાઓ પડતી હોય એટલે ના છૂટકે આપણે એજન્ટને પકડવા પડે છે. એમ બિલકુલ મિતેશભાઈ હતા અમદાવાદથી, તેઓનું કહેવું છે કે અનેક વાર ધક્કા ખાધા પછી હારેલો થાકેલો માણસ આખરે એજન્ટને પકડે એટલા માટે છે કારણ કે સરકારી કર્મચારીઓ તેઓને સરખો જવાબ નથી આપતો, ઉધતાઈ ભર્યો જવાબ આપે છે અને ધક્કા તો કેટલીય વાર ખવડાવે છે. હવે નોકરિયાત માણસ હોય, નોકરીમાંથી રજા પાડેલો માણસ જ્યારે એક દિવસ નહીં, બે દિવસ નહીં, પરંતુ અવારનવાર આરટીઓના ધક્કા ખાતો હોય તો પછી તેના મનમાં એજન્ટ થ્રુ કામ કરાવવું વધારે યોગ્ય લાગે છે. સુરતથી એક કોલર જોડાઈ ગયા છે. હલો. હલો, હા સુરતથી બોલો હું. હા કમાભાઈ બોલો. આપડા જે તમે બતાવો છો એને આપણે લાયસન્સ આપણે ગાડીને નવી નંબર પ્લેટ માટે લખવા માટે છેલ્લી તારીખ કઈ છે? બિલકુલ, એક આજે અંતિમ દિવસ હતો પરંતુ 31 માર્ચ સુધી લંબાવવામાં આવ્યો છે HSRP નંબર બદલવા માટેનો. આપને જણાવી દઈએ કમાભાઈ કે 31 માર્ચ સુધી હવે સમય મર્યાદા લંબાવવામાં આવી છે, એટલે કે હજી એક મહિના સુધી આ નંબર બદલાવી શકાય છે આ નંબર પ્લેટ. વધુ એક વાર આપને જણાવી દઈએ કે અલગ અલગ રીતે જે પ્રકારથી આ તમામ ફોન કોલ્સ આવી રહ્યા છે, તમામ લોકોના પ્રશ્નો, તમામ લોકોની ફરિયાદો આપણે સાંભળી રહ્યા છે, તેને જોતા એક વાત સામે આવે છે કે જ્યારે કેમેરો જોઈ અને આ સ્ટિંગ ઓપરેશનમાં પહેલાં તો તમામ લોકો ઉધતાએ ભર્યું વર્તન જ કરતા સામે આવ્યા હતા સરકારી કર્મચારીઓ, પરંતુ જ્યારે Z24 કલાકના અમારા રિપોર્ટર્સે આ આખી ઘટનાનો પર્દાફાશ કર્યો અને કેમેરો સામે આવ્યો ત્યારે કેમેરો જોઈને સરકારી કર્મચારીઓ પહેલાં તો આમ તેમ ભાગવા માંડ્યા અને ત્યારબાદ એક ભાગી છૂટવાની જે ભાવના હોય તે રૂપે તેમનું નિવેદન સામે આવ્યું અને તેઓએ કહ્યું કે અહીંયા આ પ્રકારનું જ એજન્ટ રાજ ચાલે છે. પબ્લિકને એજન્ટ દેખાય છે, તંત્રના ધારે હજી સુધી કેમ આ વાત નથી આવતી તે વાત પર પણ સવાલ ઉભો થઈ રહ્યો છે. સુરતથી વધુ એક કોલર મોહનભાઈ જોડાઈ ગયા છે. હલો. હલો. હલો મોહનભાઈ બોલો. હવે મેં ગાડીની ડાયરી આપેલી હતી એજન્ટ ને, અત્યારે 3 મહિના થઈ ગયા, મારી ડાયરી પણ ઘરે નથી પહોંચી અને એજન્ટ પણ મને જોબ નથી આપતા. બિલકુલ મોહનભાઈ, તેના માટે એજન્ટ ને આપણે કેટલા પૈસા આપ્યા છે? એજન્ટ ને મેં એના માટે 300 રૂપિયા એનું મેન્ટાનું આપ્યું છે અને 600 રૂપિયા એસપી કેન્સલ કરાવવાના આપ્યા છે, એટલે કુલ 900 રૂપિયા આપે આપ્યા છે, તેમ છતાં કામ નથી થયું. હા કામ નથી થયું. બિલકુલ. તો આ હતા સુરતથી જ એક દર્શક મિત્રો, તેઓની પણ એ જ ફરિયાદ છે કે એજન્ટને પૈસા આપવા છતાં પણ કામ નથી થયું. આપને જણાવી દઈએ કે તમે જો એજન્ટ વગર કામ કરાવવા માંગતા હોય તો 2-વ્હીલરમાં HSRP નંબર જે બદલવા હોય તેના માટેનો દામ 140 રૂપિયા, એક સરળ રકમ, સહજ રકમ છે 140 રૂપિયા, પરંતુ એજન્ટ થ્રુ તમારે જો એ કામ કરાવવું હોય તો 700-800 રૂપિયા ચૂકવવા પડે છે. 4-વ્હીલના જે 400-500 રૂપિયા ચૂકવવાના હોય છે તેના બદલે 1000 રૂપિયા ચૂકવવા પડે છે. આટલો મોટો ડિફરન્સ છે એક કાયદેસરના કામમાં અને એજન્ટ થ્રુ કામમાં. વડોદરાથી વધુ એક કોલર જોડાઈ ગયા છે. હલો. મેડમ ગુડ આફ્ટરનૂન. જી આપ બોલો. આપણે RTO માં જે રીતે લાયસન્સ ઘરે આવે છે આપણે ટેસ્ટ આપ્યા પછી, તો નંબર પ્લેટ ઘરે આવે પ્રોવિઝન સરકાર ના કરે, ઓનલાઈન પેમેન્ટ કરીએ ત્યાર પછી નંબર પ્લેટ ઘરે મોકલે તો આ બધું અટકી જાય. બિલકુલ. તો જે પ્રકારે અલગ અલગ લોકો માંગ કરી રહ્યા છે કે જો રૂબરૂ જઈને પણ પોતાનું કામ ન થઈ શકતું હોય તો ઓનલાઈન પ્રક્રિયા છે તે વધારે સુદૃઢ બનાવવી જોઈએ. ઓનલાઈન પ્રોસેસ માટે હજી સુધી એટલા જાગૃત નથી નાગરિકો, તેના માટે જ કદાચ આ પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે, ધક્કા ખાવા પડે છે. અને જ્યારે ઓનલાઈન પ્રોસેસની વાતચીત કરે છે ત્યારે એક પાર્ટીઓ એક બોર્ડ લગાવી અને સરકારી કર્મચારીઓ એ પાર્ટીઓ એ બોર્ડ તરફ આંગળી ચીંધી દે છે. તેઓનું કહેવું છે કે આ બોર્ડ પર તમામ વિગતો લખી છે, જો એક એક વિગત તેઓ જાણે તો તેઓને ઓનલાઈન પ્રોસેસ ખ્યાલ આવી શકે છે. વધુ એક કોલર જોડાઈ ગયા છે અમદાવાદથી, તેઓ સાથે વાતચીત કરીએ છે. હલો. હલો. હા જી. જી 24 કલાકને ખૂબ ખૂબ ધન્યવાદ, લાખ લાખ અભિનંદન. હા જી મુન્નાભાઈ. તો
અમદાવાદ આરટીઓમાં સુભાષ બ્રિજમાં કોઈ પણ જગ્યાએ મેં હરેક જગ્યાએ એજન્ટ વગર કોઈ કામ નહીં થાય. તમે ખુદ લેનમાં ઉભો હોય તો તમારો કોઈ પણ જગ્યાએ વારો આવવા જ નહીં દેતા. એજન્ટ એડવાન્સમાં જ એમના અંદર એટલા માણસો હોય કે એ લોકો જ અંદર તમને જવા જ નહીં દે એમ. બિલકુલ. તમારો ખુદનો જયારે વારો આવે તો સાહેબ ને એમ કે ચા પીવા જઈશી, નાસ્તો કરવા જઈશી. ખુદ માણસ કંટાળી જાય ત્યારે તો એજન્ટ નો સહારો લેવો પડે. ત્રણ ત્રણ દિવસ સુધી નોર્મલ મહેમાન ભરવાની બાબતમાં 500 રૂપિયા 300 રૂપિયા નો ખાલી અંદર થી પરચી મળે. બહાર થી અમને એમ કે 1500 રૂપિયા થાય. 3 કલમ લગાડેલી, 4 કલમ લગાડેલી, 2 કલમ લગાડેલી, આવું કરે છે. બિલકુલ મુન્નાભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ વાતચીત માટે. તો જે પ્રકારે મુન્નાભાઈ આજે દર્શક મિત્ર હતા અમદાવાદથી, તેઓનું કહેવું હતું કે કોઈને એ ગમતું નથી પોતાના મહેનતના પૈસા વધારે આપવા માટે, પરંતુ જ્યારે સરકારી કર્મચારીઓ નથી તેઓનું સાંભળતા, ધક્કા ખાવા પડે છે અને ઉદ્ધતાય ભર્યું વર્તન જ્યારે સહન કરવું પડે છે ત્યારે ન છૂટકે તેઓએ એજન્ટની મદદ લેવી પડે છે. અમદાવાદ આરટીઓ કચેરીની કેવા પ્રકારની આખી હાલત હતી, શું અવદશા હતી તે વિશે આપણે માહિતગાર થયા. આરટીઓ કચેરીમાં લૂંટનો ખુલ્લો ખેલ ચાલી રહ્યો છે, અવદશા ખૂબ જ છે, એજન્ટ રાજ ચાલી રહ્યું છે. સરકારી કર્મચારીઓની ખુરશી પર ખુદ એજન્ટ બેસી અને પૈસા પડાવી રહ્યા છે, તેમ છતાં આ વાત ધ્યાને નથી આવી. પ્રજાના ધ્યાને આવી ગઈ છે, પરંતુ ઉપરી અધિકારીઓના ધ્યાને આવી છે કે કેમ તે પણ એક મોટો સવાલ.